तारीख 11/11/2003 सुनाव मां कर्मचारी वर्गनी कर्मयोगी शिविर मां स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटलाद दंतालीवाड़ाए करेलू प्रवचन कैसेट नंबर 365। माननीय विकास जिला विकास अधिकारी श्री यादव साहेब मंच पर बिराजेला बीजा बदा विशिष्ट महानुभाव सज्जनों बहनों जारे कोई राष्ट्र मजबूत बलवान थवान होय छे तो एनी सौथी पहली निशानी छे एनू जे कर्मचारी वर्ग छे एनू जे वहीवटी तंत्र छे ए आपो आप बलवान बने कर्तव्य परायण बने आटलू था एटले बाकी नु बीजो बधु आपो आप थया करतुं होय छे। पण ज्यारे कोई राष्ट्र तूटवानुं थाय अंदर थी तूटवानुं थाय त्यारे एनी पहली निशानी छे के एनू वहीवटी तंत्र तूटवा बने वहीवटी तंत्र तूटे तमे लाख प्रयत्न करो तो पण राष्ट्र ने मजबूत बनावी शको नहीं एक साथो ने तेर तूटे एवी दशा थाय। आज वहीवटी तंत्र छे मारी समजण प्रमाणे ए मजबूत क्यारे थतुं होय छे ने दुर्बल क्यारे थतुं होय छे जो एने समजवुं होय तो हूँ एम मानु छु कि कर्मचारी ने ओछा में ओछा पांच भाग में विभाजित कर पहला में पहला ये छे कि कर्मचारी व्यक्तिवादी छे बे कर्मचारी कौमवादी छे त्रण कर्मचारी समाजवादी छे चार कर्मचारी संप्रदायवादी छे पांच कर्मचारी राष्ट्रवादी छे। आ पांच माथी कर्मचारी ने तमे क्यां गोठवो छो तमे तमारी जाते पोतानी जाते तमे पोतानी जात ने गोठवी शको छो। परिवार एवं बनतो होय छे माणस में बहु योग्यता होय सक्षमता होय लायकात होय पण ए व्यक्तिवादी होय व्यक्तिवादी नो अर्थ थाय छे एने पोतानी जात प्रत्ये वधु पड़तो ईगो होय वधु पड़तो अहंकार होय हूँ छू हूँ छू हूँ छू। एक मुद्दो खास याद रखो तमे बिल्कुल अहंकार विना ना थई जाओ एवं हूँ तमने कहेवानो नथी ए शक्य ज नथी ए शक्य ज नथी। पण तमे एवा अने एकला अहंकारी ना थाओ કે જેથી કોઈ તમારામાં ભળી ના શકે કે તમે કોઈનામાં ભળી ના શકો જો તમે એટલા બધા અહંકારી હશો તમારામાં કોઈ નહીં ભળે પત્નીએ નહીં ભળે બાળકો નહીં ભળે સ્ટાફ નહીં ભળે તમે પોતે આખો આપ અડધા ને અડધા એકલા ને એકલા થશો। એક બીજો મુદ્દો યાદ રાખજો જિંદગીનો અર્થ છે ભળવું ને ભેળવું જેને ભણતા આવડે છે જેને ભેળવતા આવડે છે એને જીવન જીવતા આવડે છે એ કદી કોઈમાં ભળી નથી શકતો કોઈને પોતાનામાં ભેળવી નથી શકતો એ જીવન હારી જવાનો છે એ કદી જીવન જીવી નહીં શકવાનું છે। અને જો ભળવું ને ભેળવવું હોય તો એટલો અહંકાર ન હોવો જોઈએ એટલો અહંકાર ન હોવો જોઈએ કે જેથી તમે કોઈનામાં ભળી ન શકો એટલો અહંકાર એ માણસને વ્યક્તિ કેન્દ્રિત સ્વ કેન્દ્રિત બનાવે છે હું છું હું છું હું છું હું છું। આવા માણસને બહુ જલ્દી અપમાનની અસર થઈ હોય છે અને બહુ જલ્દી બીજાનું અપમાન કરતો હોય છે એની જરાક વાત કોઈ ના માને એટલે એને તરત જ અપમાન લાગે
અમારું અપમાન કરે છે. એક બીજો મુદ્દો પણ યાદ રાખો, જ્યાં તમે અતિ અહંકારીવાદી થયા નહીં કે તમે ડંખીલા થવાના થવાના ને થવાના છે. ડંખ છે એ પોઈઝન છે. પેલી શાખાડે કે બમરી કે છે, પીળી બમરી, એ ડંખ મારે છે, એ તો ઉડી જાય છે પણ એનો ડંખ રહી જાય છે. અને ડંખ જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી તમને શાંતિ નથી મળવાની. સંતોનું કામ ડંખ કાઢવાનું છે, ડંખ નાખવાનું નથી. ડંખ તો પહેલેથી લાગેલા જ છે, પણ જે લાગેલા ડંખો છે એ ડંખોને વીણી વીણીને જે કાઢી આપે એને સંત કહેવાય. પણ તમે કર્મચારી છો, અને કર્મચારી જો ડંખીલો હોય તો એ પોતાના સ્ટાફ પ્રત્યે, નીચેના માણસો પ્રત્યે, ઉપરના માણસો પ્રત્યે, પ્રજા પ્રત્યે, લોકો પ્રત્યે એના મનમાં ઊંડો 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 એક ડંખ રહેશે. અને ડંખની અસર પેલાને તો થતા થશે, પણ સૌથી પહેલા પોતાને જ થશે, કારણ કે એનું પોતાનું પોઈઝન પોતે પચાવવું પડતું હોય છે. એટલે તમારે જો સારા કર્મચારીઓ પેદા કરવા હોય એને સ્વમાન હોવું જોઈએ. અહંકાર જુદી વસ્તુ છે, સ્વમાન જુદી વસ્તુ છે. સ્વમાન વિનાનું તો જીવન જ ન હોય. પણ સ્વમાન છે એની પહેલી શરત છે કે તમે બીજાને માન આપી શકો છો, તો જ તમે સ્વમાનના અધિકારી છો. જો તમે બીજાને માન ના આપી શકો તો તમે સ્વમાનના અધિકારી નથી થઈ શકતા. તમે આવનારને ખુરશી આપી શકો છો, યોગ્યતા પ્રમાણે એને માન આપી શકો છો, અને જો એ બધું તમે કરી શકતા હશો તો તમારા સ્વમાનને આંચ નહીં આવે. અપમાનથી અપમાન આવતું હોય છે, ડંખથી ડંખ આવતો હોય છે, દ્વેષથી દ્વેષ આવતો હોય છે, ઘૃણાથી ઘૃણા આવતી હોય છે. તમારા મનમાં ઊંડે 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 કોઈ પ્રકારની ઘૃણા બેઠી છે, એક ઘૃણા રિએક્શન થઈ અને તમારી સામે પાછી આવવાની છે. અને પ્રેમથી પ્રેમ આવતો હોય છે, નિષ્ઠાથી નિષ્ઠા આવતી હોય છે. એટલે જ્યારે કોઈ કર્તવ્ય પરાયણતા ઉભી કરવી હોય, વહીવટી તંત્રનું નિર્માણ કરવું હોય, તો પહેલામાં પહેલા જોવાનું કે તમે કેટલા અહંકાર વિનાના છો. સ્વમાન ભલે, હમણાં થોડા સમય પહેલા મારે રશિયા જવાનું થયું અને રશિયાની અમે યાત્રા કરી, આખું સાયબેરિયા પાર કર્યું 10,000 કિલોમીટર. એમાં ઘણું જાણવા, જોવાનું, શીખવાનું, સમજવાનું મળ્યું. હું તો તમને ભલામણ કરું છું, જો ભગવાને તમને શક્તિ ને સામર્થ્ય આપ્યું હોય તો દુનિયા જુઓ. વાંચવાથી જે જ્ઞાન થાય છે એથી વધુ જોવાથી થાય છે. પણ શરત એટલી છે કે જોતી વખતે તમારી આંખ અને દિમાગ બે ઉગાડા હોય. તો જો દિમાગ બંધ કરી દીધું હશે, દરવાજા બંધ થઈ ગયા છે, તો પથ્થર ઉપર પાણી થઈ જશે. અમારા ડબ્બાની અંદર બે બહેનો કંડક્ટર, બે રશિયન. રશિયામાં બધી બહેનો જ બહેનો, કામ બધું મોટા ભાગે બહેનો જ કરે છે. બહેનોને અનામતની જરૂર જ નથી. 80% બહેનો અહીં, 33% માટે માથાકૂટ ચાલી રહી છે. 80% બહેનો કામ કરી રહી છે. અને એનું એક કારણ એ છે, પુરુષોની બહુ મોટી ખોટ છે. એક પુરુષ ને 3 સ્ત્રીઓ, એક પુરુષ ને 3 સ્ત્રીઓ. પહેલા વિશ્વયુદ્ધમાં માણસો મરી ગયા, બીજા વિશ્વયુદ્ધમાં 2,70,00,000 પુરુષો મરી ગયા, ત્રીજી વાર સ્ટાલિને સામ્યવાદના ઝપાટો બોલાવવા માટે 2 કરોડ માણસો મારી નાખ્યા, 6-7 કરોડ માણસો મરી ગયા, 15-17 કરોડની ત્યારે વસ્તી, આજે 24-25 કરોડની વસ્તી થઈ છે. 7 કરોડ પુરુષો મરી જાય તો સ્ત્રીઓનું શું થાય? મારે તમને સલાહ છે, તમે ગીતા વાંચો. ગીતાના પહેલા અધ્યાયમાં અર્જુને આ પ્રશ્ન ઉપાડ્યો છે, કૃષ્ણ તમે આ યુદ્ધ કરાવો છો, આટલું મોટું 18 અક્ષોહિણીનું યુદ્ધ, 18 અક્ષોહિણીનો નાશ થશે, 18 અક્ષોહિણી સ્ત્રીઓનું શું થશે? 18 અક્ષોહિણી સ્ત્રીઓ વિધવા થઈ જશે. આ પ્રશ્ન અર્જુને ઉપાડ્યો છે. સ્ત્રી સુદુષ્ટા સુવાર્ષને જાયતે વર્ણ શંકર, શંકરો નરકા એવ કુલ જ્ઞાનાં કુલસ્ય ચ પતંતિ પિતરો યેષાં લુપ્ત પિંડોદક ક્રિયા.
પહેલો અધ્યાય તમે જો, કૃષ્ણ જવાબ નથી આપ્યો, કૃષ્ણ જવાબ નથી આપ્યો. અને એનો અર્થ એવો છે કે બધા જ પ્રશ્નોના જવાબ તત્કાળ આપી શકાતા નથી, એનું પરિણામ જ જવાબ છે. એ જવાબ એ છે કે કેટલીક વાર અનિષ્ટોથી અનિષ્ટોનું પણ આચરણ કરવું પડતું હોય છે. યુદ્ધ અનિષ્ટ છે, પણ જો સમય ઉપર તમે એનું આચરણ ન કરો તો તમારે મોટો અનિષ્ટો સહન કરવા પડે, પછી તમારે ભયંકર અનિષ્ટો સહન કરવા પડે. અર્જુન, જો અત્યારે આ યુદ્ધ નહીં કરવામાં આવે, કોઈ દ્રૌપદી સલામત નહીં રહે, કોઈ દ્રૌપદીના વાળ સલામત નહીં રહે. અને સારા રાજ્યની પહેલી નિશાની છે સ્ત્રીઓ કેટલી સુરક્ષિત છે. બસ બાકી બધું પછી, સ્ત્રીઓની સુરક્ષા કેટલી છે? દિલ્હીમાં જઈને પૂછો કે સ્ત્રીઓની સુરક્ષા કેટલી છે, શું જવાબ આપી શકાય? મારે સ્વીડન જવાનું થયું અને મેં પૂછ્યું બધાને કે અહીંયા બળાત્કારનું પ્રમાણ કેટલું છે. મને જવાબ મળ્યો 0-0-0, અહીંયા બળાત્કાર થતો જ નથી, માનવામાં ના આવે એવા. હા, કે અમારે ત્યાં એવો કોઈ કેસ થતો જ નથી. રાતના 1 વાગે ડ્યુટી ઉપરથી છૂટેલી સ્ત્રી આ ટ્રેન આ બસ બદલીને ઘેર આવે એને કોઈ ચિંતા નથી, કશી ચિંતા નથી. હવે આનું નામ રામરાજ્ય કહેવાય. સાંજના 6 વાગે ને સ્ત્રી ફફડતી થઈ જાય, મોડું થઈ ગયું મોડું થઈ ગયું, એને રામરાજ્ય ના કહેવાય. એવું રામરાજ્ય કહેવાય. સ્ત્રીની રક્ષા છે એ જ રાજ્યની પહેલામાં પહેલી કસોટી છે. સ્ત્રીઓ કેટલી સુરક્ષિત છે? સ્ત્રીઓ જો અસુરક્ષિત થઈ જાય તો એને સારું રાજ્ય ના કહે. કઈક કઈક ત્રુટી છે. કોઈ આદેશમાં પણ એવું હતું, એવું નતું નતું આદેશમાં પણ હતું. આઝાદી પહેલા એવા કેટલાય રજવાડા હતા, કેટલાય રાજાઓ હતા, કેટલાય નવાબો હતા. હું સાક્ષી છું, કોઈ આંખ ના ઉપાડી શકે. રાતના 12 વાગે સોના મઢેલી કોઈની 16 વર્ષની દીકરી જતી હોય, કોઈ આંખ ઊંચી ના કરી શકે. કારણ કે વહીવટી તંત્ર મજબૂત છે. જે વહીવટ છે ને એ મજબૂત છે એટલા માટે. એટલે સ્ત્રી સુ દુષ્ટાસુ વાર્ષ્ણય જાયતે વર્ણ શંકર, ભગવદ્ ગીતામાં પ્રશ્ન છે. અને જ્યાં જુઓ ત્યાં રશિયામાં સ્ત્રીઓ 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 સ્ત્રીઓ. અમારી ગાઈડ હતી મોસ્કોની, મેં એને કહ્યું કે આ પ્રશ્નોનો ઉકેલ તમને કઈ દેખાય છે? મને કે ના. મેં કહું મારી પાસે છે ઉકેલ. અને કે શું છે સ્વામીજી? મેં કહું અમારે ત્યાં પુરુષો જ પુરુષો, બધા પુરુષો જ પુરુષો, માટીડા જ માટીડા, બધા એ ટાવર આગળ બાંકડા ઉપર બેઠા બેઠા ગુટકા ખાતા હોય બધા. કોઈ કામ નથી, કોઈ ધંધો નથી, કશું નથી. હા તો તમે અમારા બધા લોકોને રશિયામાં બોલાવી લો, અને નહીં તો પછી તમારી કન્યાઓ છે એને ભારતમાં મોકલી દો, તો બે નો પ્રશ્ન ઉકેલ. અમે બધા એનું એબોર્શન કરાવવાનું શરૂ કરી દીધું, સોનોગ્રાફી, કન્યાનો નાશ કરવાનું શરૂ કરી દીધું. આજે બધા 30-30, 35-35 વર્ષના બધા દાજી થઈને પાકડા ઉપર બેઠા હોય છે. બે કંડક્ટર સ્ત્રીઓ છે, 4 વાગે પરોડિયાના 4 વાગે ઉઠી હું એ, બાકી તો બધા સુતા હોય. અને હું જોઉં કે પરોડીએ ઉઠીને આખા ડબ્બાને ઘસી 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 ફિનાઇલ ને આ ને તે ને એવું બધું નાખી નાખીને વજન દઈને ઘસે. હું જોયા કરું, આ વેટ નથી કાઢતી, આ કામ કરે છે. સંડાસ ચોખ્ખું કરી નાખે, ક્યાંય આટલી ગંધ ના આવવા દે. અને મને ત્યાં કોઈ ભંગી નામની કોઈ કોમ જ નથી, કોઈ એવી કોઈ જાતિ જ નથી. બધા માણસો બધું કામ કરે છે. અને આપણને એમ થાય કે આપણે આવું કામ કરી શકીએ? આપણને કામ સોંપ્યું હોય તો આ રીતે પરોડીએ ઉઠીને આપણે આ કામ કરી શકીએ? અને ન કરી શકીએ તો શું થાય? તો ડબો ગંધઈ ઉઠે, તો ડબ્બામાં કચરો જ કચરો. આપણી બસો તમે જુઓ બહારથી ને અંદરથી. અંદરથી તો જોકે સારું છે કે મુસાફરો પોતે જ બેસી ઉઠીને ચોખ્ખું કરી નાખે છે. બેસે ઉઠે બેસે ઉઠે એટલે આપોઆપ સીટો ચોખ્ખી થઈ જાય. અને નવાઈ એ છે કે મગફળી ખાતા ખાતા ખોતરા પગમાં જ નાખે, પણ બહાર નાખ ને, બહાર નાખ ને. અમે ચાઇનામાં ફરતા 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 ઠેઠ સિયાંગ સિંજિયાંગ પ્રાંતમાં ગયા. મુસ્લિમ પ્રદેશ છે આખો કાશ્મીર જેવો, કાશ્મીરને અડીને જ છે.
અને પછી મગફળી લીધી ને ખાવા માંડ્યા. તમારા સાથે હતા એ લોકો નીચે જ કૂતરા નાખવા માંડ્યા. મેં કહું અહીં નીચે ના નાખાય, કારણ કે અહીંના લોકો નીચે નાખે છે. ને અહીંના લોકો ભલે નીચે નાખતા હોય પણ આપણે નહીં નાખવાના. આપણે કેમ આવું કરીએ છીએ? આપણા સંસ્કારોમાં કોઈ કમી છે? આપણી વ્યવસ્થામાં કોઈ કમી છે? આ જ માણસો અમેરિકા જાય, ઇંગ્લેન્ડ જાય, બધા ડાયા થઈ, પછી કોઈને કઈ કહેવું ના પડે, બધા ડાયા થઈ જાય. અહીં આવ્યા પછી હતા એવાને, પાછા હતા એવાને એવા. હું જમ્બો એર ઇન્ડિયાના જમ્બોમાં બેઠેલો, આવું ભારત, અને મારી બાજુમાં જ એક અમેરિકન આટલો જાડો માણસ બેઠેલો, એની બાજુમાં એક બીજા ભારતીય આપણા એન્જિનિયર બેઠેલા. પેલો અમેરિકન છે, જ્યારે જ્યારે પણ એને બીડી પીવા સિગરેટ પીવાનું મન થાય તે ઉઠીને પહેલા સ્મોકિંગ ઝોનમાં જાય. અમે નોન સ્મોકિંગ ઝોનમાં હતા, અને સ્મોકિંગ ઝોનમાં જઈને ઉભો ઉભો સિગરેટ પીવે. મને માન થયું, ભાઈ આ ગમે એવા છે, કાયદો તો પાડે છે, કાયદાનું પાલન તો કરે છે. પછી પેલા એન્જિનિયર હતા એણે સિગરેટ સળગાવી, એટલે મેં કહ્યું મિસ્ટર આ નોન સ્મોકિંગ ઝોન છે. એટલે મને કે સ્વામીજી આ એર ઇન્ડિયા છે, એર ઇન્ડિયા છે. એનો અર્થ તમે સમજ્યા? એર ઇન્ડિયામાં સ્મોકિંગ ઝોન ને નોન સ્મોકિંગ ઝોન બધું સંભાવ છે, કોઈ વિષમભાવ નથી, બધું સંભાવ છે. હું ચૂપ થઈ ગયો, વાત તો સાચી છે કે આ એર ઇન્ડિયા છે. એટલે પહેલાનો પહેલા માણસ છે અહંકારી છે, વ્યક્તિવાદી છે, હું 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 કર્યા કરે છે. તમે કોઈ વાર વિચાર કર્યો આ ખુરશી ઉપર કેટલા સાહેબો આવ્યા ને કેટલા ગયા? કેટલા કલેક્ટરો આવ્યા, કેટલા ડીએસપીઓ આવ્યા, કેટલા ફલાણા, કોઈ 6 મહિના, કોઈ 12 મહિના, કોઈ 1 વર્ષ, કોઈ 2 વર્ષ, પછી બદલી થઈ. અને સારું છે કે બદલી થઈ જાય છે, એ પણ એક સારું છે. બે રીતે સારું છે, બદલી થનાર માટે પણ સારું છે ને લોકો માટે પણ સારું છે. કેટલાક સાહેબો એવા હોય કે એમની બદલીઓ કરાવવા માટે આંદોલનો કરવા પડે, સાહેબને કાઢો, સાહેબને કાઢો, સાહેબને કાઢો, લોકો આંદોલનો કરે. અને પછી એ સાહેબ જયારે જાય ને તો રાત્રે કોઈ એમની બેગ ઉપાડનારે કોઈ સાથે ના હોય, બધા સૂતા હોય ત્યારે રાત્રે ચૂપચાપ જતા. અને એક સાહેબ હોય કે એની બદલી થઈ હોય તો લોકો કહે નહીં અમારે આજ જોઈએ, અમારે આજ સાહેબ જોઈએ, બદલી નહીં થવા દઈએ, આજ સાહેબ જોઈએ. અને છતાંય જયારે એમને બદલી થાય ને જવાનું થાય, લોકોની આંખમાં આંસુ હોય, આવા સાહેબ અમને ફરી ક્યાં મળવાના, એમને કેટલું સન્માન આપે. લોકોની આંખો જેમ રામ વિદાય થયા અયોધ્યામાંથી, એમ મેં ઘણાય સાહેબોને જોયા છે, એમની વિદાય થતી હોય તો લોકોની આંખો રોતી હોય, કકડતી હોય. કેમ? બેમાં ફરક શું છે? આ વ્યક્તિવાદી હતો, અને વ્યક્તિવાદી હતો એટલે લોકોમાં ભળી ન શક્યો, લોકોને પોતાનામાં ના ભેળવી શક્યો, એ લોકોમાં ના ભળી શક્યો ને હું હું કરતો રહ્યો. અને આ છે એ લોકવાદી હતો, જનતંત્ર છે આ, લોકતંત્ર છે. એને લોકોની ચિંતા કરી, લોકોના દુઃખ જોયા, લોકોની ફરિયાદો સાંભળી, અને બને એટલા પ્રયત્નો કરીને અનુકૂળ થઈને પણ એના કામ ઉકેલવાનો પ્રયત્ન કર્યો, એટલે લોકો રડે છે, બાકી કોઈ રડતું નથી. એટલે એક માણસ તો એવો હોય જે અનાવશ્યક ઈગો વાળો હોય. તમે સ્વમાન રાખો એ તો બરાબર છે, સ્વમાન તો હોવું જ, તમારું અપમાન થાય, સ્વમાન ગવાય એવું હું નથી કહેતો. પણ સ્વમાનનો અર્થ એવો નથી કે તમે બીજા ગમે તેની સાથે તોછડાઈ કરો, ગમે તેની સાથે તિરસ્કાર કરો, ગમે તેનું અપમાન કરો, ગમે તેને ઉતારી પાડો, એવું નથી. સ્વમાન તો સ્વમાનથી આવતું હોય છે, હવે ચર્ચા નહીં કરો. એક બીજો માણસ છે, એ કોમવાદી છે. આ એક બહુ મોટું ભારતના માટેનું એક બહુ મોટું ગુંગડું છે. અમેરિકામાં કોમવાદ નથી, ત્યાં બે જ કોમો છે, ગોરી ને નિગ્રો. હવે બધા બહારના ઘણા લોકો આવતા થયા છે, એટલે એશિયન પાકિસ્તાની બે બધા બધા થવા માંડ્યા છે, પણ ત્યાં તો બે જ કોમો છે. તમે કહી શકો કે લિંકન કઈ કોમના હતા, બુશની કઈ કોમ છે, ટોની બ્લેરની કઈ કઈ કોમ છે? એની કોઈ કોમ જ નથી. આપણે બધી કોમો કરી છે, અને કોમો આપણી સાથે એટલી સજ્જડ જડાઈ ગઈ છે, એટલી સજ્જડ જડાઈ ગઈ છે કે કોઈ પણ માણસ
મળે એટલે પહેલું પૂછીએ કે તમે કઈ નાત ના, તમારી નાત કઈ? તમારી વાત તો જવા દો, મને લોકો પૂછતા પહેલા. અમારે સાધુઓમાં નાત ના પૂછે પણ દૂધ પૂછે, મહારાજ તમારું દૂધ કયું? એનો અર્થ કે તમે કઈ કોમમાં જન્મેલા છો? તો હું એમને કહું આંકડાનું દૂધ છે, આજવું છે. ભલે આ બાવા થયા હવે તો છોડો, હવે નથી દીકરી પરણાવવી કે નથી કોઈ દીકરીને લેવી કે નથી આપવી, હવે નાત પૂછી પૂછીને શું? પણ માણસનો પરિચય અહીંથી શરૂ થાય છે બસ. અને જો એકબીજાની નાત મળતી આવે તો ખુશ ખુશ થઈ જાઓ, હું એ તમારી નાતનો છું, હું એ તમારી નાતનો છું. પછી ખબર પડી ગઈ, 18 વર્ષ પછી ખબર પડી કે મહારાજ તો બ્રાહ્મણ છે. પછી એને એ મને કે બ્રાહ્મણ છો ખબર પડે, આટલી વિદ્યા બ્રાહ્મણ વિના હોય જ નહીં. આ તમારી વિદ્યા જ કહી આપે તમે બ્રાહ્મણ. હવે આમને કેવું શું કે બીજા પાસે કોઈ વિદ્યા ના હોય? તમે વર્ષો સુધી પેઢીઓ સુધી કોઈને ભણવા ના દો અને પછી કહો તમારી પાસે વિદ્યા નથી, વિદ્યા નથી, વિદ્યા નથી. એકલવ્યની પાસે ક્યાંથી વિદ્યા આવી? અને પછી કહો કે અમારી પાસે વિદ્યા છે. એટલે પરદેશમાં, ખાસ કરીને યુરોપ અમેરિકા દેશમાં કોઈ કોમનો પ્રશ્ન નથી. નિગ્રો છે, ગોરા છે, પણ ગોરાની અંદર અંદર પાછી કોઈ કોમો નથી. અને કોમો નથી એટલે એમને દીકરા દીકરીઓના લગ્નમાં કોઈ મોટો પ્રશ્ન નથી. બધા ઓફિસમાં સાથે ભણતા હોય, અનુકૂળતા આવી જાય, લગ્ન કરી દે. હવે આપણા ત્યાં તો બહુ મોટો પ્રશ્ન છે. પહેલા એ લોકો નિગ્રોને પરણતા, નિગ્રોને બહુ બહુ જ કલર બાર હતો, ભયંકર કલર બાર હતો. હજુ બિલકુલ મટ્યો નથી, બિલકુલ નથી મટ્યો. અમેરિકાના કેટલાય ભાગમાં મારે જવાનું થયું તો કે અમે અહીંયા કોઈ નિગ્રો ને અમે પેસવા જ નથી દેતો. એક જગ્યાએ તો મને કહ્યું કે પહેલો એક નિગ્રો આવેલો, અમે એને મારીને ઝાડ સાથે ટીંગાડી દીધો, ફરી બીજા કોઈ આવવાનું નામ હવે નથી લેતા. પણ આ એક ખૂણામાં મારે તમને આટલું જ કહેવાનું છે, દૂષણ પછી ભારતનું હોય કે બહારનું હોય, એને મૂળમાંથી ઉખાડીને કાઢવું બહુ કઠિન હોય છે. આપણા ત્યાં અસ્પૃશ્યતા ઘણી દૂર થઈ ગઈ છે, પણ તે છતાંય સંપૂર્ણ દૂર થઈ છે એવું તો કહી શકાય એવું નથી. એનો હજુ પણ એના મૂળ તો થોડા ઘણા છે. એટલે માણસ છે, ભારતનો આ પ્રશ્ન છે અને મુસ્લિમોમાં પણ આ પ્રશ્ન છે. મુસ્લિમોમાં પણ કોમો છે અને કોમનો કોમવાદ પણ છે, પણ મારે એમની ચર્ચા નથી કરવી. તમે કોમવાદી છો, તમારા અંદર કુટી 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 કુટીને કોઈ કોમ પ્રત્યેનો તીવ્ર મોહ ભર્યો છે, અને જો કોઈ કોમ પ્રત્યેનો તીવ્ર મોહ ભર્યો હશે તો બીજી કોઈ કોમ પ્રત્યેનો તીવ્ર ધિક્કાર ભર્યો હશે. કારણ કે રાગ મોહ ધિક્કાર વિનાનો હોય જ નહીં, ઘૃણા વિનાનો હોય જ. એક વર્ગ તમને બહુ વાલો લાગે છે તો બીજો વર્ગ એટલો જ તમને ખરાબ લાગશે, અને જો બીજો વર્ગ એટલો તમને ખરાબ લાગશે તો તમે સાચા રાષ્ટ્રવાદી નહીં થઈ શકો, તમે સાચા માનવતાવાદી નહીં થઈ શકો. અને જો તમે સાચા રાષ્ટ્રવાદી ના થઈ શકો, સાચા માનવતાવાદી ના થઈ શકો, તો તમે રાષ્ટ્રને કમજોર બનાવશો, તમારા દ્વારા રાષ્ટ્રને કમજોર બનાવશો. પછી તો એવું જ થશે કે જ્યારે પણ તમારે કોઈ માણસોને ચૂંટવાનો, કોઈ પદ ઉપર બેસાડવાનો પ્રસંગ આવશે, વીણી 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 વીણીને તમે તમારા જ માણસોને બેસાડશો. લાયકમાં લાયક, યોગ્યમાં યોગ્ય માણસ હશે તમે એને તિરસ્કારી દેશો, એને એના વખતે તમે ઘૃણા કરી દેશો. અને એ તો તમારા દેશનું રત્ન છે, તમારા દેશનું રત્ન છે, પણ એ રત્ન તમે ઠોકર મારી દેશો. કારણ કે તમારા અંદર ઊંડે 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 કોમવાદ બેઠેલો છે, તમે કોમવાદી છો. અને જે ખુરશી ઉપર બેઠા છો, ભલે તલાટેની હોય, મામલતદારની હોય કે બીજી કોઈ નાની મોટી હોય, એ ખુરશી રાષ્ટ્રની ખુરશી છે, કોઈ કોમની ખુરશી નથી. અને રાષ્ટ્રની ખુરશી ઉપર બેઠા એટલે બધું આખું રાષ્ટ્ર એક સરખું છે, એક સરખું છે. તમે તો રાષ્ટ્રની દ્રષ્ટિથી કાર્યને જોવાનું છે, માણસને જોવાનું છે. કયો એવો દોષ છે જે તમારા રાષ્ટ્રવાદની આડે આવે છે, જે તમને રાષ્ટ્રવાદી નથી થવા દેતો? આ દોષ ઉપર દામ દેવો પડે અને એને નિર્મૂળ કરી શકો તો જ રાષ્ટ્ર મજબૂત થઈ શકે.
તો જ વહીવટી તંત્ર છે એ બરાબર સાચું થઈ શકે. હું લંડનમાં હતો અને બન્યું કે રાણીના દીકરાને પોલીસે પકડે, રાણીના દીકરાને, અને એટલા માટે પકડ્યો કે એની ગાડી છે ને ઓવર સ્પીડમાં જતી હતી. બીજા દિવસે હાજર ટીવીમાં આવ્યો અને બીજા દિવસે કોર્ટમાં હાજર કરવા ગયા. જોકે હાજર થયો પાછો, અગોતરા જામીન નહીં હો, અગોતરા જામીન બધા અહીં લેવા પડે છે. એ પોતે હાજર થઈ ગયો. મેજિસ્ટ્રેટ છે ને એને પૂછ્યું કે તમારી ગાડી ઓવર સ્પીડમાં હતી? એને કહ્યું હા સાહેબ મારી ગાડી ઓવર સ્પીડમાં હતી. 45 પાઉન્ડ દંડ થયો, તરત જ દંડ ભરી દીધો, વાત પૂરી થઈ. હવે હું વિચાર કરું છું કે ભારતમાં કોઈ રાણીનો દીકરો કે કોઈ રાજાનો દીકરો તો બહુ દૂરની વાત છે, કોઈ પીએસઆઈના દીકરાને પણ કોઈ પકડી શકે ખરો? અને પકડ્યો હોય તો એનો દંડ થાય ખરો? અને એનો દંડ થાય એના પહેલા જ પેલો દંડ ના કરી નાખે? અહીં તો પેરેલલ બે સરકારો ચાલે છે, પેરેલલ બે સરકારો ચાલે છે. એક પેલો દંડ કરે ને એક પેલાને દંડ કરતા વર્ષો નીકળી જાય, વર્ષો નીકળી જાય, ને પેલો તો બીજા જાણે તરત જ બદલો લઈ નાખે. એ બતાવે છે કે આપણું વહીવટી તંત્ર કંઈક દુર્બળ છે, અને એ દુર્બળતા છે એ અંતે રાષ્ટ્રની દુર્બળતા બનવાની છે. રાષ્ટ્રને મહાન બનાવવું હોય તો આ વહીવટી તંત્ર દુર્બળ ન થાય. હવે પેલો મેજિસ્ટ્રેટ એમ નથી કરવો, તમે રાણી સાહેબના દીકરા કઈ ને કઈ જાઓ 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 કઈ ને કઈ, એવું નથી કહેતો. મેજિસ્ટ્રેટ કહે 45 પાઉન્ડ તમારો દંડ છે. ત્યારે પેલો એમ નથી કહેતો ના ના મારી સ્પીડ નથી, આ તો પોલીસ જૂઠું બોલે છે, હું તો બરાબર સ્પીડમાં જ હતો. એ પણ એવું નથી કહેતો. ઘડિયાળના બધા સ્ક્રુ પોતપોતાની જગ્યાએ બરાબર છે, એટલે ઘડિયાળ પૂરો સાચો ટાઈમ આપે છે. એનો એકાદ સ્પેર પાર્ટ પણ જો ઢીલો હોય તો ઘડિયાળ કોઈ દિવસ સારો ટાઈમ ના આપી શકે. આપણા તો બધા સ્ક્રુ ઢીલા છે, એક સ્ક્રુ ઢીલા છે. હવે તમે સાચો ટાઈમ લાવશો ક્યાંથી? એટલે માણસ છે, કર્મચારી છે, એ કોમવાદી છે, અને એ કોમ પ્રત્યે તીવ્ર મોહ છે. અને જો તીવ્ર મોહ છે તો બીજી કોમ પ્રત્યે તીવ્ર ઘૃણા થવાની છે. તીવ્ર ઘૃણા થશે તો એમાંથી દ્વેષ દ્વંદ થશે, કલહ થશે, આક્ષેપ પ્રત્યાક્ષેપ થશે, એક્શન રિએક્શન થશે, અને વધુ થયા કરશે. ત્રીજી વાત છે, તો માણસ શું સંપ્રદાયવાદી છે? ભારત છે એ ધર્મનો દેશ નથી, માફ કરજો, સંપ્રદાયોનો દેશ છે. તમે મારી વાતને જલ્દી નહીં સમજી શકો. અમે હિન્દુઓ એમ માનીએ છીએ ધર્મ એક જ છે, અને એટલે અમારે ત્યાં ધર્મના આગળ કોઈ વિશેષણ નથી. તમે આખી ગીતા વાંચો, યદા યદા હિ ધર્મસ્ય, યદા યદા હિ ધર્મસ્ય, પણ ધર્મના આગળ કોઈ વિશેષણ નથી. કયો ધર્મ? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર સ્ત્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં જ્યાં ધર્મ શબ્દ આવે વિશેષણ વિનાનો આવે. બૌદ્ધો પણ વિશેષણ વિના ધર્મ શબ્દનો ઉપયોગ કરે છે. બૌદ્ધો પણ કરી ધર્મ શબ્દનો ઉપયોગ વિશેષણ, ધમ્મમ શરણમ ગચ્છામિ, એ ધમ્મમ કહે છે. બૌદ્ધ ધર્મમાં એવું નથી કહેતા, ધમ્મમ શરણમ ગચ્છામિ. અને જૈન છે એ પણ એનો સાધુ કહે છે ધર્મ લાભ. જૈન ધર્મ લાભ એવું નથી કહેતા. હિન્દુ જૈન બૌદ્ધ આ ત્રણેયના ત્યાં ધર્મ શબ્દ વિશેષણ વિનાનો નિર્વિશેષ છે. જો આ વાત તમારી સમજમાં આવે તો એટલા માટે આપણે ધર્મને સનાતન કહીએ છીએ, એટલા માટે એને સનાતન કહીએ છીએ. પછી જે ઉત્પન્ન થાય કોઈ વ્યક્તિના દ્વારા, કોઈ સમૂહના દ્વારા, કોઈ એક નાના ગ્રુપમાં, કોઈ એક આ ભાગમાં, કોઈ પેલા ભાગમાં, એને સંપ્રદાય કહેવાય, એને મજહબ કહેવાય, એને રિલિજિયન કહેવાય. એ થાય ને નષ્ટ થાય, થાય ને નષ્ટ થાય, ઉત્પન્ન થાય ને નષ્ટ થાય, એ રિલિજિયન કહેવાય.
આપણા ત્યાં જેને આપણે ધર્મ કહીએ છીએ એનો પર્યાય અંગ્રેજીમાં છે, એનો એનો પર્યાય નથી. અમે એને ધર્મ કહીએ છીએ જે સનાતન છે, જે પરમેશ્વરે માણસની સાથે મૂકેલો છે. કોઈ પણ વસ્તુ આ ફૂલ છે એમાં ધર્મ છે, સુગંધ એનો ધર્મ છે. અને આ સુગંધ મારું મૂકેલી નથી, તમારી મૂકેલી નથી, ફૂલની સાથે પરમેશ્વરે મૂકેલી છે. એમ માણસની અંદર દયા, કરુણા, ઉદારતા, પરમાર્થ આ બધા સદગુણો ભગવાને મૂકેલા છે, માણસના મૂકેલા મુકાતા નથી. અને જો મુકાતા હોય તો બહુ મોટું કામ થઈ જાય. આ માણસ છે બહુ ક્રોધી છે, આ ફૂલમાં જે સુગંધ છે એ પરમેશ્વરે મૂકેલી છે, તમારા અંદર જે દયા છે, કરુણા છે એ ભગવાને મૂકેલી છે. જો તમે મૂકી શકતા હો તો એવી ગોળી બનાવો ને કે હિટલરને ખવડાવી દો ને ગોળી દયાળુ થઈ જાય, ઈદી અમીનને ખવડાવી દો ને દયાળુ થઈ જાય, બનાવી શકાય છે. કોઈ ક્રોધી માણસને શાંત શાંત સ્વભાવ વાળો બનાવી શકાય, કોઈ એવી દવા છે? આ એનો સ્વભાવ છે, આ જ ધર્મ છે. ધર્મની જે સ્થૂળ પ્રક્રિયા છે એનું કામ છે તેના સદગુણો છે, એ સદગુણોને જે વધુ ને વધુ વિકસાવી આપે એનું નામ ધાર્મિક પ્રક્રિયા. મારું પુસ્તક છે એનું નામ જ છે ધર્મ. અને મેં એની ધર્મની વ્યાખ્યા કરી છે, માણસના અંદર રહેલા સદગુણોને જે વિકસાવી આપે એનું નામ ધર્મ, દુર્ગુણોને વિકસાવે એનું નામ અધર્મ. તમારા અંદર દયા છે, તમારી દયા વધારી, તમારી અંદર ઉદારતા છે, આ બધા સદગુણો છે એને વિકસાવવાનો છે. એટલે અમે છે એમ માનીએ છીએ ધર્મ એક જ છે અને પરમેશ્વરનો મૂકે. સનાતન શબ્દ પણ બરાબર નથી, એ તો સમજાવવા પૂરતો છે. બાકી બધા સંપ્રદાય છે, સંપ્રદાય છે એ એની જગ્યાએ બરાબર છે. અમારું એક સૂત્ર છે, તમને જો ઠીક લાગે તો તમે આ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. સંપ્રદાય મુક્ત ધાર્મિકતા, ધાર્મિકતા હોવી જોઈએ, નાસ્તિકતા નહીં પણ સંપ્રદાય મુક્ત. ગાંધીજી સંપ્રદાય મુક્ત ધાર્મિક છે, જન્મ્યા સંપ્રદાયમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં, પણ સાંપ્રદાયિક ના રહ્યા. જો સાંપ્રદાયિક રહ્યા હોત ને તો દિલ્હીમાં વીણી વીણીને બધા વૈષ્ણવો ભેગા કર્યા હોત, ઉભા જિલ્લા વાળા વૈષ્ણવો આવો આવો આવો. સંપ્રદાય એટલે મુસલમાન સાથે બેસી શકે, ક્રિશ્ચિયન સાથે બેસી શકે, બધાની સાથે બેસી શકે, એ કુરાનની આયાતો સાંભળે તો પ્રેમથી સાંભળી શકે, બાઇબલના વાક્યો સાંભળે તો સાંભળી શકે, એને કોઈ એલર્જી ના હોય, ધર્મને એલર્જી ના હોય. અને સંપ્રદાય એલર્જી વિનાનો હોય જ, સંપ્રદાય એલર્જી વિનાનો હોય. જેમ જેમ તમે વધારે ને વધારે ચુસ્ત થતા જાઓ એમ એમ તમે ભયંકર એલર્જી વાળા થતા જાઓ. અને એલર્જી વાળા શાસકોએ દુનિયાને બહુ નુકસાન કર્યું છે. ઇતિહાસ તમે જોજો, જે કોઈ ઔરંગઝેબ તો બહુ સારો માણસ હતો, બીજા બાદશાહોની તુલનામાં જુઓ તો એ માણસ રાષ્ટ્રનો એક પૈસો ખાતો નહોતો. કુરાનની આયાતો લખે, એમાંથી જે પૈસા આવે એની બેગમ રસોઈ બનાવે અને સાદડી બનાવે. હું એની કબર જોવા ગયો ઔરંગાબાદમાં, અને એની પણ એક કથા છે, એક વાત છે. અમે બધા આખું ગ્રુપ હતું, ગામડાના માણસો બધી, ડોસીઓ ડોસાઓ બધા 40-50, એટલે કબરની ચારે તરફ બધા ઊભા થઈ ગયા. અને પેલો મુંજાવર હતો, એ ધોપીઓ ફેરવતો હતો, એટલે મારી બાજુમાં એક ડોસી ગામડાની ઉભેલી, એ છેડો કાઢીને પૈસા કાઢે, એ મેં એના સામે ડોળા કાઢ્યા. મેં કહ્યું, બસ આ કોને પૈસા નાખે છે ખબર છે? મને કે આ કયા દેવ છે? ને કોઈ આ દેવ નથી, તમારા હજારો મંદિરો ને હજારો દેવોની મૂર્તિઓને તોડનારો ઔરંગઝેબની આ કબર છે, એને તું પૈસા નાખે છે. અને ઋષિ શું જવાબ આપ્યો? મુઓ કે એને જે કર્યું એ કર્યું, પણ હું તો એને દસકો નાખી છે. આ એના શબ્દો છે, એને જે કર્યું તે કર્યું પણ હું તો એને દસકો, અને ખરેખર દસકો નાખ્યો એને, ત્યારે તો સસ્તો જમા દસકાની કિંમત હતી. હું વિચાર કરું કે મારી કક્ષા ઊંચી કે આ ડોસીની કક્ષા ઊંચી છે? મારા કરતા ડોસી ઘણી ઊંચી કક્ષા છે, કારણ કે એ સાંપ્રદાયિક નથી. મને થોડી એલર્જી છે પણ એને એલર્જી નથી.
એટલે હું ઘણી વાર કહું કે હિન્દુ પ્રજાને એ તો સ્વતઃ સ્વભાવથી જ બિન સાંપ્રદાયિક છે. હમણાં થોડા વર્ષોથી બધું થવા માંડ્યું છે અને એ એક્શન નું રિએક્શન છે. નહીં તો અમે તો પીર બાપજીને પગે લાગીએ કે અમારે ત્યાં જુઓ તો ક્રિશ્ચિયન નો હોય તો વાંધો નહીં, ફલાણું હોય તો વાંધો નહીં, બધા આવે, બધા બેસે ઉઠે, કોઈ વાંધો નહીં. હમણાં થોડા વર્ષોથી જરા એવું બધું થવા માંડ્યું છે જે સારું નથી. એટલે મેં સૂત્ર બનાવ્યું છે સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. તમારામાં ધાર્મિકતા હોવી જોઈએ, તમે ધાર્મિક બનો, નાસ્તિક નથી બનો. ગાંધીજી ધાર્મિક છે, આપણા બધા ઋષિ ધાર્મિક છે, વ્યાસ, વશિષ્ઠ, કણાદ, કપિલ, ગૌતમ બધા ઋષિઓ ધાર્મિક, પણ કોઈ સાંપ્રદાયિક નથી, કોઈ સાંપ્રદાયિક નથી. સાંપ્રદાયિકતા અલગ વસ્તુ છે અને ધાર્મિકતા અલગ વસ્તુ છે. સંપ્રદાય બાહ્યાચાર ઉપર ભાર મૂકે છે અને ધાર્મિકતા છે એ તમારા સદગુણો ઉપર, સદવ્યવહાર ઉપર ભાર મૂકે છે. મારે આશ્રમમાં એક સજ્જન આવ્યા અને આવતાની સાથે છીંકો નાખવા માંડ્યા. મેં કહું કેમ કેમ આટલી બધી? મને કે ડુંગળીની વાસ આવે છે. મેં કહું અમે ડુંગળી ખાય છીએ, લસણ ડુંગળી. અમે તમને બધાને કહું છું કે છાની છપની નથી ખાતા, તમને બધાને કહું છું બને એટલી વધુ ખાજો. હું મારે ડુંગળી લસણ છોડાવતી નથી, પહેલા હું નતો ખાતો. હું પંજાબમાં રહું, મારા ગુરુજીએ મને કહ્યું દેખ સચ્ચિદાનંદ, આ ગરીબ માણસો ડુંગળી લસણ નહીં ખાય તો ખાશે શું? આપણે માંસાહારી તો છીએ નથી, દૂધ નથી મળતું, ઘી નથી મળતું, છાશ નથી મળતી. હવે ગરીબોને ખાવા માટેની આ બે વસ્તુઓ છે, ડુંગળી ને લસણ. તમે સાધુઓ બધા પાછળ પડી ગયા, તમો ગુણી છે, તમો ગુણી છે, તમો ગુણી છે. હવે આ ગરીબ પ્રજા ખાશે શું આ બધું? અને મને થયું વાત તો બિલકુલ સાચી છે. અને મેં આવીને જોયું આટલા વર્ષોમાં કે જે લોકો બિલકુલ ડુંગળી લસણ નથી ખાતા એ લોકો મોટા મોટા વ્યાજ ખાય છે અને બેંકોની બેંકો ખાઈ જાય છે. મોટા ભાગે તમે આ બેંકો ખાનારા જોશો તો બધા ડુંગળી લસણ નહીં ખાનારા છે. હવે આ તમો ગુણી થયા કે સત્વ ગુણી થયા કે કયા ગુણી થયા તમે? કેવી કેવી વાતો લગ્યો લોકોના મગજમાં બેસાડી દીધી. એ બાહ્યાચાર ઉપર ભાર મૂકે છે. ધર્મ છે એ બાહ્યાચાર ઉપર ભાર નથી મૂકતો, એ તો અંતરાચાર ઉપર ભાર મૂકે છે. એટલે તમે સાંપ્રદાયિક છો, તમે કોઈને કોઈ સંપ્રદાય, તમે સંપ્રદાય પાળો, માનો, એના સાથે કોઈ વિરોધ નથી. પણ એનો અર્થ એવો નથી તમારા રોમે રોમે એ સંપ્રદાય બેસી ગયો હોય તો રાષ્ટ્રવાદ ક્યાં બેસશે, માનવતાવાદ ક્યાં બેસશે? તમારા વ્યક્તિગત જીવનમાં તમે કોઈ અમુક માનતા હોય તો માનો, એ તો તમારી શ્રદ્ધાની વાત છે. પણ પછી રાષ્ટ્રવાદને બેસાડશો ક્યાં, માનવતાવાદને બેસાડશો ક્યાં? નકશિક બધું આ થઈ ગયું છે. હું એક 26 જાન્યુઆરીના પ્રસંગમાં ગયેલો અને એક સંપ્રદાયની શાળાના બધા વિદ્યાર્થીઓ આવેલા બધું કઈ કરવા માટે. રાષ્ટ્ર એક તરફ રહ્યું, એમના સંપ્રદાયનું જ બધું કર્યા કરે. કલેક્ટરે આવેલા, સૌરાષ્ટ્રની વાત છે. મેં કહ્યું આજે 26 જાન્યુઆરી છે કે આ સંપ્રદાયનું કોઈ દિવસ છે? મને કે સ્વામીજી શું કરીએ, આ ભૂલ થઈ ગઈ ને અમને બોલાવ્યા, ખરેખર બોલાવવા જેવા નતા. અથવા બોલાવ્યા પછી ખબર પડી કે તો આખો જણે સંપ્રદાયનો પ્રચાર કરવા જ આવ્યા હોય ને, એવું જ બધું કરવા માંડ્યા, બધું ભેગું થઈ. આ બરાબર નથી. મારે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જવાનું થયું અને ત્યાંના પ્રિન્સિપલ હતા ફાધર. મને કે સ્વામીજી એક વાત કહું તમને, મેં કહો. અત્યાર સુધી અમે કદી પણ કોઈ ધર્મગુરુને આ એન્યુઅલ ડે ઉપર બોલાવ્યા નથી, તમને જ પહેલી વાર બોલાવીએ છીએ. કાં તો ગવર્નરને બોલાવીએ, કોઈ નેતાને બોલાવીએ, કઈ બીજાને બોલાવીએ, કઈ ત્રીજાને બોલાવીએ, પહેલી વાર જ તમને બોલાવી છે. એવું તો હું તમને કદી તમે ના સાંભળી હોય એવી એક નવી વાત તમને કહીશ. મને કે કહો. મેં કહ્યું પ્રવચનમાં કહીશ, મજા નહીં આવે ત્યારે કહી દઉં. પછી મેં કહ્યું ફાધર, અમે હિન્દુઓ, અમારામાં 1000 દોષો છે. અને દોષો છે એટલે તો ગુલામ થયા, ને દોષો છે એટલે તો બહુમતીમાં હોવા છતાં માર ખાધા રાખીએ છીએ. દુનિયાની કોઈ બહુમતીની પ્રજા માર નથી ખાતી, અમે તો માર ખાઈ ખાઈ મરી ગયા છીએ.
એટલે દોષો તો છે, પણ તમારે જો અમારા થોડાક સદગુણો છે એ જો તમારે જોઈતા હોય અને ગ્રહણ કરવા આવે તો તમને એક મોટામાં મોટો સદગુણ બતાવો. અને કે બતાવો, મેં કહ્યું જુઓ અમારે ત્યાં 20,000 સંપ્રદાયો છે, 20,000 સંપ્રદાયો છે, અને છતાંય અમે કોઈ જીસસ ને ફાંસીએ નથી ચડાયો, અમે કોઈ ગેલિલિયો કોઈ બ્રુનો કોઈને જીવતા નથી સળગાવ્યા. અહીંયા ચારવાક થયો છે, એને લખ્યું છે ત્રયો વેદસ્ય કર્તારો નટભાંડ નિશાચરા. આ ત્રણ વેદ રચનારા એક નટ હતો, એક ભાંડ હતો, એક નિશાચર હતો. આવી ગાળો લખી છે, અમે તોહિન નથી કર્યું એના ઉપર, તે વેદોનું અપમાન કર્યું ને હવે તને ફાંસીએ લટકાવી, બરાબર બોલો, બોલવાની છૂટ છે. જેને જેમ ધ્વસ્ત પ્રજ્ઞાનામ ચિન્નાન નેતાની બૌદ્ધ વિદ્વાને લખ્યું છે વેદે પ્રામાણ્યમ, જેની પ્રજ્ઞા ધ્વસ્ત થઈ ગઈ ભ્રષ્ટ થઈ ગઈ છે એના લક્ષણ બતાવતા એને કહ્યું છે, પહેલું લક્ષણ એ છે કે જે વેદને પ્રમાણ ગ્રંથ માને છે એમ સમજવાનું કે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. બધા લક્ષણ બતાવ્યું, અમે એક કાંકરી ઉપાડીને એના ઉપર મારી નથી. એટલું જ નહીં, બુદ્ધને ભગવાન તરીકે પૂજ્યા છે, મહાવીરને પૂજ્યા છે. અમે લડ્યા છીએ તો માત્ર દલીલોથી લડ્યા છીએ, તર્કોથી લડ્યા છીએ, શાસ્ત્રાર્થથી લડ્યા, શાસ્ત્રાર્થ નથી કર્યું, અને એટલે અમે ટક્યા છીએ. આટલા 20,000 હોવા છતાં એક જ ગામમાં આ વૈષ્ણવ આ ઘર આ સ્વામિનારાયણનું આ જૈનનું આ ફલાણાનું આ ફલાણાનું આ ફલાણાનું તમે બે સાથે નથી રહી શકતા. મેં યુરોપમાં જોયું છે, કેથોલિક હોય ત્યાં પ્રોટેસ્ટન્ટ નહીં, પ્રોટેસ્ટન્ટ હોય ત્યાં કેથોલિક. આજે જે ઉત્તર આયર્લેન્ડનો ઝઘડો ચાલે છે એ જ ઝઘડો છે. આયર્લેન્ડનો શું ઝઘડો છે? કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ સાથે નથી રહી શકતા. મારા મારી મારા મારી મારા મારું આપણે બહુ બહુ તો બોલીએ ને પછી પોલીસ બોલાવીએ, પોલીસ પોલીસ પોલીસ, અને પોલીસ બિચારી એટલી સજ્જન કે બે ત્રણ ની માંડ આવે તો આવે, જાણે છે જલ્દી જવા જેવું નથી, જે કઈ થવું હોય થઈ જવા દો પછી જોયું જશે. આ ગુણ તમે અમારા, અને એનું એક મૂળ કારણ છે, અમે બચપણ અમારી ગીતા શું કે છે, યદ જદાસ યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રી મધુરજીત મેવવા તત્ત દેવાવગચ્છત્વમ મમ તેજોનુષ સંભવ. હે અર્જુન, જ્યાં કોઈ જગ્યાએ તને તેજ દેખાય એ મારી વિભૂતિ છે, એ મારી એને તું પગે લાગજે. એટલે અમે બધાને પગે લાગીએ છીએ, પીર બાપજી નહીં લાગીએ છીએ, તાજીઓ નીકળી આવે તાજીયા નહીં લાગીએ છીએ, અમને કોઈ એલર્જી નથી. જેને એલર્જી છે એ માથું નમાવી નથી શકતો, અને એ જેટલો ચુસ્ત બને એટલો જ ખતરનાક બનતો હોય છે. ધર્મ અમૃત છે અને ધર્મ ઝેર પણ છે. એ અમૃત ત્યારે છે કે આખી દુનિયાને પ્રેમ કરતા શીખવાડે, સૌને સ્વીકાર કરતા શીખવાડે, તો એ અમૃત છે. પણ એ ઝેર ત્યારે બને છે, હું સાચો છું એક પગથિયું, બીજું પગથિયું હું જ સાચો છું, ત્રીજું પગથિયું તમે બધા ખોટા છો. આ ઝેર થઈ, અહીંથી ઝેર શરૂ થઈ. ત્રીજું પગથિયું તમે બધા ખોટા છો. આ ઝેર થઈ, અહીંથી ઝેર શરૂ થઈ. હું જ માત્ર સાચો છું અને તમે બધા ખોટા છો. આ ત્રીજું પગથિયું. ચોથું પગથિયું, જે ખોટા છે એનો નાશ કરો, જે કોઈ ખોટા છે એ બધાનો નાશ કરો. હવે ઝેર ઝેર થઈ, હવે ધર્મ કલ્યાણકારી ના થઈ શકે. અમારે ત્યાં જૈનો સ્યાદવાદ છે, સ્યાદવાદનો અર્થ એવો થાય છે આ પણ સત્ય છે ને આ પણ સત્ય છે, આ એંગલથી જુઓ તો આ સત્ય છે ને આ એંગલથી જુઓ તો આ પણ સત્ય છે. બધા સત્યોનો આ સમૂહને મેળવો ત્યારે એક પરમ સત્ય મળતું હોય છે. અને અમારે એક ગામડાની ડોસી છે ને એના છોકરાને ખોડામાં રાખતી, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી, એને શીખવાડે છે. કોઈ તને રામ કહે, કોઈ શ્યામ કહે, કોઈ ઘનશ્યામ કહે, એને બધા નામો કહે, અને બધા ભગવાનના નામ છે. અને કે સ્વામીજી વાત તો સાચી છે, પણ આટલું સ્વીકાર કરો તો એ બહુ થઈ ગયું, આટલું જો સ્વીકાર થાય ને તો એ બહુ થઈ ગયું. એટલે ઉત્તમમાં ઉત્તમ કર્મચારી કયો છે? જે ચુસ્ત સાંપ્રદાયિક નથી, ધાર્મિક છે, સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. ધાર્મિકતા હોવી,
ચુસ્ત સાંપ્રદાયિક થયા નહીં કે બસ પછી તમને એલર્જી જ એલર્જી એલર્જી જ પેલું એક કૂચ હોય છે, કૂચ કૂચ જાણું છું એમ ઉગતી હોય છે, બસ જો જરા કાઢી ને તો ખરી લવરી લવરી લવરી, પછી એ જો જરા કાઢ્યો એટલે લવર લવર થઈ જાય તમારે, એ કૂચ છે. રાષ્ટ્રને દુર્બળ કરશે. આપણે જે ખુરશી પર બેઠા છીએ એ કોઈ સંપ્રદાયની નથી કે અમુક માણસો આવે એને લાભ જ લાભ કરાવી દો, અમુક એ નથી જોતી કે અમારો દીકરો છે કે મારો ભાઈ છે કે મારી નાતનો છે કે બીજી નાતનો છે. આપણે રાષ્ટ્ર મજબૂત કરવું છે. એટલે ત્રીજી કક્ષા છે સાંપ્રદાયિકતા, ચોથી કક્ષા છે રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદ હોવો જોઈએ. તમે ભલે ધર્મ પાળો, તમારો સંપ્રદાય તમારું જે હોય બરાબર છે, પણ જ્યાં તમે સરકારી ઓફિસમાં આવ્યા કે સરકારી ક્ષેત્રમાં આવ્યા એટલે તમે રાષ્ટ્રના પ્રતિનિધિ છો, અને રાષ્ટ્રના પ્રતિનિધિ છો એટલે તમારા સારા ખોટા જે એક્શન રિએક્શન થશે એની અસર રાષ્ટ્ર ઉપર પડવાની છે. અને મારું એવું માનવું છે કે વ્યક્તિની અંદર જે રાષ્ટ્રવાદ બેસાડ્યો હોય એનાથી મોટો કોઈ બીજો સારો સંસ્કાર નથી. તમે મિલિટરીમાં જાઓ, મિલિટરીમાં બધી શરતો કરે અને એ શરતોની અંદર હમણાં મારે તે મિલિટરીનો જ માણસ રાજીનામું આપીને આવી, આપણે ગુજરાતનો હતો, બેકુ કેમ નોકરીનું રાજી, મને કે સ્વામીજી હું તો ત્રાસી ગયો. કેમ ત્રાસી ગયો? કે લડાઈમાં કોઈ માણસ મરી ગયો, મરતો હોય તરફડતો હોય આપણે એને પાણી ના પીવડાવી શકાય, એને ઉભા રહીને એને હાલચાલ ના પૂછી શકાય. બેકુ બરાબર છે, એને શરત કરી છે, ઓર્ડર એ ઓર્ડર, ઓર્ડર એ જ ઓર્ડર. એટલે એટલા માટે ગોળી ચલાવવી તો બહુ સરળ છે. અંગ્રેજોની ટ્રેનિંગમાં અને દેશી રજવાડાની ટ્રેનિંગમાં આ જ ભેદ હતો. દેશી રજવાડાનો જે લશ્કર હતું એને તરત જ હાથમાં તલવાર ભાલો જે કંઈ હથિયાર હોય આપી જાઓ લડવા લડો. અંગ્રેજો આવ્યા એમને ટ્રેનિંગમાં હથિયાર નહીં આપવાનું. છ મહિના સુધી લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ, પછી પેલો અને જમી ચાલો એટલે જણા મશીન ચાલતું હોય. તમે 26 જાન્યુઆરી તમે જુઓ તો આખું જાણે મશીન ચાલતું, એક હાથ આમવા બધાના હાથ પગ આમ તો પગ. હવે પેલો હોલ્ટ કે એટલે બધું અટકી જાય, ખેતરના ચાસની માફક ઉભા થઈ જાય બધા. હવે પેલો હોલ્ટ કે એનો કેપ્ટન એને એકાદ સિપાહી એમ કે સાહેબ પણ છાયડે ઉભા રહેવા દે, આઈશું કેમ ઉભા રાખો છો, દલીલ ના ચાલી શકે. કૂવા આવતો હોય કે નદી આવતી હોય પડવાનું એટલે પડવાનું. આ 6 મહિના સુધી મને એક કહ્યું માણસ કે બાળક કે ગોળી ચલાવવી તો બહુ સરળ કામ છે, પગથી પગ મેળવવા જ કઠિન છે, પગથી પગ મેળવવા જ કઠિન છે. મેં કહું ઓહો, અમારે ત્યાં પગને આંટીઓ મારવાની રમત ચાલે છે, મેળવવાની વાત તો બહુ દૂર થઈ, પણ પગને કેમ આંટી મારવી અને કેમ પેલાને પાડી દેવો એ કાર્યાલયોમાં પણ એવું નહીં, પંચાયતમાં થાય ગામમાં થાય તો થાય જ, પણ ગાંધીનગરનું મંત્રીમંડળ હોય કે દિલ્હીનું મંત્રીમંડળ હોય કે તમારી ઓફિસો હોય જેને વધુ આંટીઓ મારતા આવડે ને બસ એમ સમજવાનું કે નેતા થઈ જવાનું. નેતા થવાની મોટામાં મોટી લાયકાત એક અને આંટી મારતા કેટલી આવડે. રાષ્ટ્રનું શું થશે, આ દેશનું શું થશે, એટલે એના કારણે મિલિટરીના મુઠ્ઠીભર માણસો મુઠ્ઠી પ્રજા ઉપર રાજ કરી શકે છે, કંટ્રોલ કરી શકે છે, કારણ કે અનુશાસિત શિસ્તબદ્ધ છે. પછી ગોળી ચલાવવાની તો કામ બહુ સરળ, એને એ અઘરું કામ નથી, મોટું કામ આ જ છે. અને દુઃખની વાત એ છે કે આ જે વહીવટી ક્ષેત્ર છે એમાં પગથી પગ મેળવવાની કોઈ ટ્રેનિંગ જ નથી, ખબર નહીં છે કે કોઈ પગથી પગ મેળવવાની ચાલવાની કોઈ ટ્રેનિંગ જ નથી. અમેરિકાના બધા રાષ્ટ્ર પ્રમુખો તમે જોશો 2-5 વર્ષ મિલિટરીમાં રહીને આવ્યા હોય છે, 2-4-5 વર્ષ તો લશ્કરમાં રહેવું જ પડે, અને લશ્કરમાં રહેવાના કારણે એના અંદર એક આપોઆપ એક ડિસિપ્લિન એક વ્યવસ્થા આવી જાય. હવે આપણી તો સ્થિતિ એ છે કે જે છોકરો વધુમાં વધુ ઠોઠ હોય ને વધુમાં વધુ ફેલ થતો હોય હું એને કહું બેટા તું જરાય ચિંતા ના કરી શકે,
તારી ઘણી સફળતા ગાંધીનગરમાં થવાની છે. અને એક જીએસ થાય, તમારે જોવો જ જોજો, કોલેજમાં એક જીએસ થાય. પેલો ડાયો ડમરો હોય, ભણતો હોય, ઊંચી આંખ ના કરતો હોય, એ ભણે ને બહુ બોલતો પ્રોફેસર થાય. 5-25 હજાર રૂપિયાના પગાર ઉપર સહી કરે, પ્રોફેસર થાય. પેલો નેતા થાય, કારણ કે એને બધા અભ્યાસ કર્યા, આંટીઓ માર્યો એને બધા અભ્યાસ કર્યા છે. એટલે માણસની અંદર રાષ્ટ્રવાદ, અને રાષ્ટ્રવાદ છે એના ત્રણ દુશ્મનો છે, અતિવ્યક્તિવાદી, ચુસ્ત સંપ્રદાયવાદી, ચુસ્ત કોમવાદી, એ રાષ્ટ્રવાદના દુશ્મનો છે. ત્યારે રાષ્ટ્રવાદમાં શું કરવું જોઈએ? મારો દેશ, મારું રાષ્ટ્ર. બહાર નીકળો એટલે પંખો બંધ કરીને બહાર નીકળો. પંખા ચાલતા જ હોય તો ના બાપની દિવાળી, પંખા ફર્યા જ ઘરમાં બંધ કરી દે પાછા. જોકે ઘણી જગ્યાએ ઘરમાં બંધ નથી કરતા. મેં એક માણસને પૂછ્યું, ભાઈ પંખા બધા આટલા બધા એકસાથે? મને કે બધું ડાયરેક્ટ છે, મીટર ફરતું જ નથી. મીટર કેમ ફરતું નથી? કે ના, એ પેલા હેલ્પર છે ને, આપણા ઓળખીતા છે, એને જ કરી આપ્યું છે બધું. હવે આ રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રદ્રોહ કહેવાય? હર શાખ પે ઉલ્લુ બેઠા હે. પેલા ઇકબાલે લખ્યું, ખબર નહીં કોને લખ્યું, અંજામે ગુલિસ્તાન ક્યાં હોગા, હર શાખ પે ઉલ્લુ બેઠા હે. મારે ત્યાં એકો આવ્યો, મને કે હું તમને આ બધું, અમે ખબરદાર, જો બીજી કોઈ વાર આવે તો તારા સાહેબને કહી દઈશ. આજ ધંધો કરે, સરકારનો પગાર લેવો ને સરકારને જ પાછો ખોટમાં ઉતારવાનો. આ જી બોર્ડ નહીં, બધા બોર્ડનો દિવાળા કાઢવાના છે. એકે બોર્ડ ચાલી શકવાનો નથી, પાયામાંથી જ ભૂલ થઈ ગઈ છે. કેમ કે જેને રાષ્ટ્ર ઉપર પ્રેમ નથી, જળોઈનું કામ કરે છે. ભારત માતા જો આપણે માનતા હોઈએ તો ભારત માતાની નસો ઉપર કેટલી જળોઈઓ બેઠી છે, અને બધી લાલ ટેટા જેવી થઈ કે ઘઉં લાલ ઘઉં જેવી. અમે બચપણમાં તળાવમાં નાવા જતા ને તો જળોઈઓ ચોટે ને પછી ખેંચો તોય ઉખડે, ખેંચ ખેંચ કરો તોય ઉખડે. એ ક્યારે ઉખડે કે આમ મોટી રબડ જેવી ટેટા જેવી થઈ જાય પછી ઉખડે. ને એને વહેલી ઉખાડવી હોય તો પછી એક ડોશીએ તરકી બતાવેલી કે એને ડામ દો, એમ કે સડકતું કંઈક લાવીને એના ઉપર ડામ દો, પછી એ ઉખડી જશે. આ રાષ્ટ્રવાદ ન કહેવાય કે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આપણા જ દેશનું આપણે શોષણ કરીએ. એક તરફ ભારત માતાની આરતી ઉતારીએ, વંદે માતરમ બોલીએ, અને બીજી તરફ એ જ માતરમ છે એની લોહીની લોહીનું લોહી ચૂસ્યા કરીએ, એને રાષ્ટ્રવાદ ના કહેવાય. અને રાષ્ટ્રવાદ ના કહેવાય તો રાષ્ટ્ર મજબૂત ના થઈ શકે. મારો દેશ, મારું રાષ્ટ્ર, એના ઉપર એક પાંચમી વાત કહીશ, એ છે હ્યુમેનિટી, માનવતા. માનવતા છે, હું એમ માનું છું કે રાષ્ટ્રની એક સીમા હોય છે, માનવતાની કોઈ સીમા નથી. આખા વિશ્વ વ્યાપી માનવતા છે. મારા એક ઓળખીતા સજ્જન અમેરિકામાં, અને વાત કરે મારી દીકરીની પ્રસૂતિ થઈ, અને પ્રસૂતિ થઈ એની જીભની નીચે પેલી પાતળી જે ચામડી આવે છે એ જ નહીં. હું તમને એક ખાસ ભલામણ કરું છું, કદી પણ ઈશ્વરને શોધવા માટે હિમાલયમાં ના જશો. હિમાલય જોવા જજો, હિમાલય જોવા જેવી વસ્તુ છે. દક્ષિણ ભારતના મંદિરો જો, આખી દુનિયા જોવા જેવી છે. પણ કદાચ તમારી ઈચ્છા થાય તો હિમાલયમાં શોધવા જવું હોય તો 6-12 મહિના રખડી આવજો. પણ જ્યાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હોય એવી શિબિરો કદી ના જશો. બિલકુલ જુઠ્ઠી વાત છે, જેને ઈશ્વરનો સાક્ષાત્કાર નથી થયો એવા લોકો આ ધંધો લઈને બેઠા. જેમની કુંડલી નથી જાગી એ બધાની કુંડલી જગાડવા નીકળ્યા. આવા તરકટમાં કદી પડશો એને પૂછો તો ખરા, તમારી કુંડલી જાગી છે? શક્તિપાત, અરે શક્તિપાત નથી થતો એમ કઈ ના, એમ શક્તિપાત ના થાય, ખોટે ખોટી વાતો છે. અને ભારતમાં ઓહો, જેને જે ચલાવવું હોય ચલાવ, ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. હું લંડન ગયો અને ત્યાં ટ્યુબમાં 12 ફૂટના મોટા ફોટા, જેટલા રેલવે સ્ટેશન આવે એમાં 12 ફૂટનો મોટો ફોટો, સોહમ ભગવાન, સોહમ ભગવાન, ધ્યાન મુદ્રામાં. મેં કહું, ભાઈ આ સોહમ ભગવાન કોણ છે? મને કે આપણા નડિયાદના પટેલ છે. શું વાત કરો છો? હા, પટેલો પરાક્રમ વિનાના હોય જ નહીં. તમને એટલે આપણા નડિયાદના પટેલ છે. પછી મળ્યા, મેં કહ્યું તમે ભગવાન છો?
મને કે સ્વામીજી તમારે કેવું છે શું? મેં કહું તમે સંત કેવડાવો, મહાત્મા કેવડાવો, મહાપુરુષ કેવડાવો, સીધા ભગવાન થઈ જાઓ છો. મને કે તમને ખબર નથી, જો સંત થઈએ તો નિયમો પાળવા પડે, મર્યાદામાં રહેવું પડે, આ થાય આ ના થાય આ બધું કરવું પડે, અને એક વાર ભગવાન થઈ જાઓ પછી જે કરો એ બધી લીલા કહેવાય. પછી લોકો આપણને કઈ કહે નહીં કે આને ભગવાને લીલા કરી. મને કે મજા જ મજા છે આમાં તો. હવે આ એ ગણિત છે પાછું. પછી મેં કહ્યું તમે આ બધી ગેરંટીઓ આપો છો કે તમારા પ્રશ્નોનો ઉકેલ આમ 8 દિવસમાં ઉકેલ ને ફલાણો ઉકેલ ને આ બધી જાહેર ખબરો એડવર્ટાઇઝો છે, તે ખરેખર તમે એવું જ્યોતિષ ને તાંત્રિક ને બધું જાણો છો? અને કે સ્વામીજી કશું જાણતો નથી. 2-3 તો ગોરી બહેનો રાખેલી બધા જવાબ આપવા માટે સેક્રેટરી. તમે કોઈ નથી જાણતા તો બધું ચાલે છે કેવી રીતે? મને કે જો મારું ગણિત સમજાવો. આ તો તમારે સમજવું હોય સમજી શકો છો. મને કે જેટલા લોકો આપણી પાસે આવે અને એમના કામ ના થાય એમાં 50% એવા હોય છે પછી એ કઈ માથાકૂટ કરતા જ નથી, મું ના થયું તો કઈ નહીં, થયું તો એ વાહ વાહ ને ના થયું તો વાહ વાહ. એમાં એમાં મોટા ભાગની બહેનો હોય છે એમના પુરુષોથી છાની છાની આવી હોય, એટલે એ એમને તો ખુલ્લા પડવામાં જોખમ હોય, એટલે એ કામ ના થાય તો કઈ આપણા ઉપર કેસ ના કરે. પછી પછી મને કે જો બીજા 25% એવા હોય કે એમને આપણે એમ કહેવાનું કે જો આ પેલું જે તાવીજ કરી આપેલું દોરો એ જરા હલકા પોઈન્ટ નો હતો, હવે તમને ભારે પોઈન્ટ નો કરી આપશો, એટલે ફરી પાછા 15 દિવસ આપણે કાઢી નાખવાના, એને વધારે જોરદાર કરી આપવાના. હા, એમાં 2-3 વાર કરી આપવાના, પછી થાકીને આવતો બંધ થઈ જાય. પછી મને કે આ ત્રીજા જે 25% છે ને એ બહુ આગ્રહ કરે ને, આપણે એના પૈસા પાછા આપી દેવાના. લે ભાઈ તારું કામ ના થયું લે પૈસા પાછા, એને પૈસા પાછા આપ. મને કે તોય 75% આપણી પાસે રહ્યા, અમુક અમુક ખોટ ક્યાં છે? 25% જ ગયા, 75% તો આપણા પાસે રહ્યા ને, આમાં તો ફાયદો જ ફાયદો છે. ઝુકતી એ દુનિયા ઝુકાને વાલા ચાહીએ, એટલે માનવતા છે ને એક બહુ મોટામાં મોટી વસ્તુ છે, ને એ બહુ મોટી વસ્તુ છે. માણસના લેવલને ઊંચે ઉપાડતા 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 એવી કક્ષાએ એ પહોંચી જાય કે પછી એના સંપ્રદાયો વિલીન થઈ જાય, એના પંથો વિલીન થઈ જાય. એક જ બ્રહ્માંડ, એક જ પરમાત્મા, એક જ પરમાત્માના બધા બાળકો છે, કોઈ ભેદ ના રહી જાય. અને ત્યારે એમ સમજવાનું કે આ માણસ છે એ સુપર કક્ષાએ પહોંચેલો છે, એ પણ જરૂરી છે. તમે કર્મચારી તરીકે રાષ્ટ્રવાદી હોવા જ જોઈએ, સાથે સાથે માનવતાવાદી પણ હો. માનવતાવાદી અર્થમાં તમે એરપોર્ટ ઉપર છો અને બીજા દેશની કોઈ બહેન આવી છે કે કોઈ આવ્યું છે અને મુસીબતમાં છે, તમે એને મદદ કરો, એને એને કનડગત ના કરો, એને મદદ કરો. અને મદદ કરો એ માનવતાવાદ છે. તો મેં કહ્યું અને કે મારી દીકરી છે એની પ્રસૂતિ થઈ 5 વાગ્યાનો સમય, હવે એને નીચે રહે પેલી ચામડી જ નહીં, બસ ગજબની કેવી રચના કરી છે, આ ચામડી ના હોય તો શું થાય? એકે એક પોઈન્ટ તમે શરીરના અંદર ડૂબકી મારો ને ભગવાન જ ભગવાન છે, કોઈ નાનો કણ પણ પ્લાન વિનાનો નથી, ડિઝાઇન જ ડિઝાઇન છે, કોઈ એવી ડિઝાઇન વિનાનો એક વાળ પણ નથી. ડોક્ટરો હોશિયાર હતા, એને ફટ દઈને પગ પકડીને ઊંધી કરી નાખી. જુઓ જરા વિચાર કરો, પરમેશ્વરે બાળકને માતાના પેટમાં ઊંધું રાખ્યું, હવડું રાખ્યું હોત તો શું થાય? એને ઊંધું રાખ્યું, પ્લાન જ પ્લાન, ડિઝાઇન જ ડિઝાઇન છે, વ્યવસ્થા જ વ્યવસ્થા છે, એને આમ ઊંધી કરી દીધી. હવે ડોક્ટર છે નર્સો છે એનો ટાઈમ થઈ ગયેલો, એટલે પેલા કપડા પહેરવાને શરૂ કરેલા, પણ પેલી નર્સ પ્રસૂતિવાળી હતી દોડતી ગઈ ને આવો કેસ છે, ફટ 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 બધા કપડા ઉતારી નાખ્યા અને બધા કામે લાગી કરતા જ ગયું. એની જીભ છે ને ઓઠ સાથે ટાંકા લઈ લીધા, એટલે જીભ ને તો જીભ લોચો થઈને અંદર પડે ને તો ગુંગળી મરી જાય, અંદર થઈને લોચો ના પડે એટલા માટે પેલી પાતળી ચામડી રાખેલી છે. એ ટાંકા એને 8-9 મહિના સુધી રહ્યા અને બધી એની ટ્રીટમેન્ટ કરતા 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 મને કે સ્વામીજી એ ડોક્ટરોની નર્સો મારા ભગવાન હતા, મારી દીકરીને એમણે બચાવી.
કદાચ આપણા ડોક્ટરો એવા આવ્યો ભાઈ અમારો ટાઈમ થઈ ગયો, હવે અમે જઈશું, તમારી દીકરી જીવે તોય ભલે અને મરે તોય, હવે એની ડ્યુટી પૂરી થઈ છે. ડ્યુટી પૂરી થયા પછી માનવતા શરૂ થાય છે. ડ્યુટી હોય ત્યારે તો તમે કર્તવ્ય કરો છો, એ તો તમે પગાર લઈને કામ કરો છો, મકાયો એહસાન કરો છો. ડ્યુટી પર પૂરી થઈ ગઈ, માનવતા પૂરી નથી થઈ, પછી માનવતા શરૂ થાય. મેં કહ્યું પછી, મને કે નહીં હવે તો આ જુઓ ના તમારા આ છોકરી જુઓ અત્યારે તો મોટી થઈ ગઈ. મેં કહ્યું ના હજુ કામ બાકી રહ્યું એક, જે ડોક્ટરોએ જે નર્સોએ તમારી દીકરીને પોતાનો ટાઈમ બગાડીને ખર્ચીને પણ જીવતી રાખી છે એને તમે કઈ ભેટ આપી? મને કે ના એ તો ભૂલી જ ગયા. લો મેં કહ્યું આજ મારે તમને શીખવાડવાનું છે. એને એની ડ્યુટી બચાવી, હવે તમે તમારું તમારું કઈ કર્તવ્ય કર્યું ને કે તમે એક આ સારી વસ્તુ લો સાહેબ તમે મારી દીકરીને બચાવી હો વગર તમારી જવાબદારી પર. મને કહી તો વાત થાય. મને કહું કશો વાંધો નહીં, હવે આને 12 મહિના પૂરા થાય એ દિવસે એને લઈને મળવા જજો અને એને ગમતી કોઈ સારી વસ્તુ છે એ સારી વસ્તુ એને આપજો ને એનો આભાર માનજો. એટલે એને પણ એમ થાય, એને પણ એમ થાય કે હા ના માણસ સારા છે. એટલે સજ્જનો આ એક શિબિર છે અને રાષ્ટ્રની શિબિર છે અને હું એમ માનું છું કે રાષ્ટ્રને મજબૂત બનાવવા માટેની શિબિર છે અને હું એમ માનું કે રાષ્ટ્રના રોગને છોડાવવા માટેની શિબિર છે. ભારત બહુ મોટો દેશ છે, બહુ મોટો દેશ છે, વસ્તીની દ્રષ્ટિએ તો બીજા નંબરે છે, પણ ભારત દુનિયાનો બહુ મોટો રોગિષ્ઠ દેશ છે. ઘણા લોકો વગર જોતું બોલ બોલ કરે છે હમ મહાન હૈ હમ મહાન હૈ. અરે બોલવાનું બંધ કરો, બોલવું હોય તો બોલો હમ બીમાર હૈ હમ બીમાર હૈ હમ બીમાર હૈ. નસ નસમાં બીમારી છે અને એ બીમારીની શરૂઆત ધર્મસ્થાનોમાં છે, મંદિરોમાં છે, મઠોમાં છે, મસ્જિદોમાં છે. એ બધા ધર્મસ્થાનોમાં બીમારી ના હોત તો આ દુર્દશા થાત કેવી રીતે? એ બીમારી તો દૂર કરવાની છે પણ એની સૌથી મોટી બીમારી છે એ સરકારી કાર્યાલયોમાં છે, સરકારી કર્મચારીઓમાં છે અને કર્મચારીઓમાં બીમારી છે કામ કરવું જ નહીં, ધક્કા ખવડાવવા, ખોટા ધક્કા ખવડાવવા. હવે કેમ ખવડાવવા એ તો મારે કે ચોખવટ કરવાની જરૂર નથી, તમે બધા ડાયા છો શાણા છો સમજો છો. એટલે ધક્કા કેમ ખવડાવવા એ તો તમે પોતે જ જાણો છો, પણ ધક્કા ખવડાવવા. અને પેરાલર એક બીજું ખાતું પણ શરૂ થયું છે, તરત જ ઉપાય નીકળી જાય. તમારે જમીન એને કરાવવી છે કઈ વાંધો નહીં, મને હું આપી દઉં, હું બધું કરાવી આપીશ, એ કરાવી આપે. તમારે બદલી કરાવવી છે, તમે ધક્કા ના ખાશો, મને હું આપી દઉં. આવા તો કેટલાય માણસો છે એમાંથી રોજી ઊભી થઈ છે, એક પ્રકારની રોજી ઊભી થઈ છે કે વચ્ચેના તમારે ટિકિટ બુકિંગ કરાવવું છે, હું કામ હું બતાવી દઈશ, તમે મને મોકલી દો. અને એ બધાના પરિણામે ભારત બદનામ થાય છે, દુર્બળ થાય છે, ભારતની છબી ગંધાતી થાય છે. બહારના આવેલા લોકો હારી થાકીને પછી કહે છે ભારતમાં ફરી જવાનું મન નથી થતું, મારે આ ઘણી વાર સાંભળવું પડે અને નીચું જોવું પડે અને બહુ ગ્લાની થાય, બહુ દુઃખ થાય. મારા ઓળખીતા એક બહુ મોટા આર્કિટેક્ટ છે, એને હોંગકોંગનું નવું એરપોર્ટ બાંધ્યું. તમારી ઈચ્છા હોય તો તમે કોઈ વાર હોંગકોંગ જાઓ તો હોંગકોંગનું આજે જે નવું એરપોર્ટ તમને ગજબનું બાંધ્યું છે. હું નવા જૂના એરપોર્ટ ઉપર ગયો, નવામાં ગયો, અદભુત બાંધ્યું છે. અને તે હોંગકોંગને ખાલી કરવાના 2.5 વર્ષ બાકી હતા એમાં બાંધ્યું, પાછું ચાઇનાને સોંપી દેવાનું હતું, પણ સોંપતા પહેલા આ એરપોર્ટ બાંધી દેવા 2.5 વર્ષની અંદર. એનો આર્કિટેક્ટ છે એ મારો ઓળખીતો એક બ્રાહ્મણ ત્રિવેદી, મને ઘણી વાર મળવા આવે. મને કે સ્વામીજી મેં આપણી સરકારને કહ્યું કે હું તમારું કોઈ પણ એરપોર્ટ એક પણ પૈસો લીધા વિના ભવ્યથી ભવ્ય બાંધી આપું, ડિઝાઇન કરી આપું. મને હૈદરાબાદમાં એરપોર્ટ બાંધવાનું હતું, ત્યાં કહ્યું, 2-4-5 ધક્કા ખવડાવ્યા. મેં કહ્યું ભાઈ હું મારે ધક્કા નથી ખાવા, હું તમને ફ્રી, પણ કે તમે ફ્રી બાંધી આપો એમાં અમારું શું. એક સમય હતો કોઈ એક સૂત્ર કાઢેલો, જીવો અને
જીવવાળો, જીવો અને જીવવાળો. પછી ખબર નહીં, મને નામ યાદ નથી, પણ આપણા એક નેતાએ એવું સૂત્ર કાઢેલું, ખાઓ ને ખાવા દો, ખાઓ ને ખાવા દો. અને કે મારે દુઃખ થયું, મને કહ્યું કે તમે મફત બાંધી આપો, એમાં અમારું શું, અમને શું મળવાનું હતું. અને હું નિરાશ થઈ ગયો, મને ગ્લાની થઈ ગઈ કે આ મારો દેશ, આવો મારો રાષ્ટ્ર, અહીંયા હર જગ્યાએ લાવો જ લાવો થઈ ગયો છે. એટલે આ બધું આપણા માંથી દૂર થાય. અને હું એમ માનું છું, એક વાર તમારા મનની અંદર આ મક્કમતા આવી જાય કે મારો પગાર એ જ મારી આવક, અને એ પગાર મારે વસૂલ કરવો છે, મારે પૂરેપૂરો ટાઈમ આપવો છે, હું ગતકડા નહીં કાઢું, મોડો નહીં જવું, વહેલો નહીં આવું, બરાબર ડ્યુટી આપીશ, અને આ જનતા છે એ મારી ભારત માતા છે. એ પેલો લગર વગર ગરીબ માણસ જે ફાટેલા કપડે આવે એ ભારત માતાનો દીકરો છે, જેને આપણે વંદે માતરમ વંદે માતરમ કહીએ, એ જ આ વંદે માતરમ છે. હું સામે ચાલીને એનું કામ કરીશ, એને ફોર્મ ભરતા ના આવડ્યું હોય, કોઈ ખાનું બાકી રહી ગયું હોય તો હું ભરી આપીશ, એને શીખવાડીશ, આમ કર, કાલે આવજો ફોર્મ બરાબર કરીને આવજો, એવા ધક્કા નહીં ખવડાવો. અને જે દિવસે આપણા બધા કર્મચારીઓને, બધા કાર્યાલયો આ મહાવ્રતને, આ વ્રત છે, આ રાષ્ટ્રીય વ્રત છે, અને આ રાષ્ટ્રીય વ્રતનું તમે પાલન કરતા હો, અગિયારસ કરવાની કોઈ જરૂર નથી, શનિવાર કરવાની એ કોઈ જરૂર નથી, મંગળવાર કરવાની એ કોઈ જરૂર નથી, અઠાઈ કરવાની એ જરૂર નથી, ને રોજા રાખવાની એ જરૂર નથી, આ મહાવ્રતનું પાલન કરો. અને આ પાલન ના થતું હોય ને પેલા બધા વ્રતો કરતા હોય, આજ મારે શનિવાર છે, આજ મારે ગુરુવાર છે, આજ મારે મંગળવાર છે, પણ તારા વારનો તો મર્યાદા રાખ, કે આ વાર છે. અને આખી ગીતામાં કોઈ જગ્યાએ લખ્યું છે કે અર્જુન તું શનિવાર કરજે, લખ્યું હોય મને બતાવો, અર્જુન તું ગુરુવાર કરજે, કોઈ જગ્યાએ લખ્યું છે? મારા એક ઓળખીતા અનુમાન છે, તમને નવી લાગશે, શનિવારના દિવસે 3 થી 3.5 લાખ રૂપિયાની આવક થાય છે, 3 થી 3.5 લાખ. આ તો તમે પણ રિટાયર્ડ થાવ અને કોઈ ધંધો કરવાનું મન થાય તો સારી જગ્યા જોઈ અને આવું કરી શકો છો, કારણ કે બધાને પનોતી બેઠી છે, બધાને પનોતી બેઠી છે, અને પનોતી બેસાડીને પછી પનોતી ઉતારવાની, પહેલા પનોતી બેસાડવાની. એટલે હું એને નડતર ધર્મ કહું છું, પહેલા નડતર મૂકો તો વળતર મળે, નડતર જ ના હોય તો વળતર મળે. ત્યાં અમદાવાદ આગળ એક નાળું છે અને ત્યાં પેલું ચોમાસાનું પાણી ભરાઈ રહે છે, પાણી ભરી રહે છે એટલે 5-7 માણસો ત્યાં બેઠા જ હોય છે, પેલી ગાડી જતી હોય એના સાયલન્સરમાં કે એમાં પાણી ભરી જાય, ગાડી આગળ ચાલે નહીં એટલે પછી નીચે આવે, શેઠ શું થયું શું થયું, એટલે આપણે ધક્કો મારી કાઢીએ, કાઢી આપ 200 રૂપિયા લાવો, તમે શું કામ કરો છો, કે આજ કામ કરીએ છીએ, આ પાણી અમે જ ભર્યું છે, આ પાણી અમે જ ભર્યું છે, અને ગાડીને બગડે તો અમને કોઈ 200 રૂપિયા આપે, એમને તો 5 રૂપિયા કોઈ ના આપે. બધાને પનોતી નડે છે, કોઈને ન, રામને ડબલ પનોતી હતી, તમે રામને જુઓ તો 14 વર્ષની પનોતી, અને પનોતીએ ભગવાન બનાવ્યા, પનોતી ના હોત તો કોઈ એનો ઇતિહાસ ના હોત, તો ખાધું પીધું રાજ થઈ જાય. હા, એક જ માણસને પનોતી ના લાગે, એમનું નામ છે હનુમાન, હનુમાનને પનોતી ના લાગે, પનોતીના માથા ઉપર પગ મૂકીને ઉપર જુઓ જોજો મૂર્તિને, પનોતીના માથા ઉપર પગ. કોઈએ પૂછ્યું કે આ બધાને રામને પનોતી લાગે, રાવણને લાગે, બધાને લાગે, તમને કેમ નથી લાગતી? ને બહુ શાંતિથી હનુમાનજીએ જવાબ આપ્યો કે હું કદી પણ ચૂંટણીમાં ઉભો રહેતો નથી, જે કોઈ ચૂંટણીમાં ઉભા રહે એને પનોતી લાગે લાગે ને, આપણે કદી કોઈ ચૂંટણીમાં ભાગ લેવાનો નહીં એટલે અમને કદી પનોતી લાગે. એટલે સજ્જનો, મારે થોડી કડવી વાત પણ કહેવી પડી હશે, પણ તમે આત્મીય છો, સ્વજન છો, એટલે તો મને બોલાવ્યો છે. અને અમે જો બધું મીઠું મીઠું જ બોલ્યા બોલ્યા કરીએ અને વાહ 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 કર્યા કરીએ તો પછી મારામાં ને પેલા સારંગી વગાડનામાં ફરક શું રહે, ખમા બાપુ ખમા બાપુ ખમા બાપુ, એમાં ને ફરક શું રહે. એટલે મારે આપ સૌને પ્રાર્થના, હાથ જોડીને પ્રાર્થના કરવાની છે કે આ શિબિર આપણા મુખ્યમંત્રીશ્રીએ જે આયોજન કર્યું છે એ બરાબર કર્યું છે, સરસ કર્યું છે, એ વ્યર્થ ના જાય, એ નકામું ના જાય. શિબિરમાંથી ગયેલો માણસ પોતાની ખુરશી નાની મોટી જે હોય
ત્યાં બેસી અને ભારત માતાનું પૂરેપૂરું કામ કરે, સચ્ચાઈથી કરે, ગેરહાજર ના રહે, પૂરો ટાઈમ આપે અને એક આદર્શ દેશનો કાર્યકર્તા છે એમ સમજીને કામ કરે તો માનું છું કે આવનારા વર્ષોમાં ભારત ખરેખર મહાન થશે. અને જો આ નહીં થઈ શકે તો ભારત વધુ ને વધુ દુર્બળ થશે. આપણે રાષ્ટ્રવાદી બનવાનું છે. તમારે નમાજ પડવી હોય તો ઘેર જઈને પડો, માળા ફેરવવી હોય તો ઘેર જઈને ફેરવો, તમારે હનુમાનજીના પાઠ કરવા હોય તો અત્યારે તમારી ડ્યુટી છે. આ ડ્યુટી એ પહેલી વસ્તુ છે અને એ વસ્તુને આપણે મહત્વ આપીએ એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિ આભાર પૂજ્ય સ્વામી સત્યનારાયણજી મહારાજનો. આકર્ષણ તો ખતમ થઈ, હવે વાસનાનું આકર્ષણ તો રહ્યું નહીં. હવે ખરા પ્રેમની, જ્યારે છોકરો છોડી દે, છોકરાની વહુ છોડી દે, કોઈ સગા થવા તૈયાર ના હોય, ત્યારે ડોસી ને ડોસો એકબીજાના ટેકે જીવન જીવે, એકબીજાના હૂંફમાં જીવન જીવે. એટલે પરદેશમાં છે આવા સિનિયર સિટીઝનની સંસ્થાની વ્યવસ્થા કરવામાં આવી કે આ પાછલી જિંદગી આ લોકો જીવશે કેવી રીતે? છોકરાઓને રસ નથી, છોકરાના છોકરાઓ તો ગમતા નથી ડોસાને, ડોસા ડોસા ડોસો ગમતો જ નથી. હવે આ પાછલી જિંદગીમાં આ લોકો જીવન જીવશે તો કેવી રીતે? એટલે આપણે એમની એક સંસ્થા બનાવો, બધા એક જગ્યાએ ભેગા થાય, એક કોમ્યુનિટી હોલ હોય એમાં ભેગા થાય, થોડો આનંદ કરે, વાંચે, ગીત ગાય, નાચવું હોય તો નાચે, કૂદે, થોડુંક જમે, નાસ્તો કરે. અરે બે કલાક ચાર કલાક આનંદમાં વીત્યા તો દિવસ પાર થઈ. અહીં તો બે કલાક આનંદના મળતા જ નથી, આખો દિવસ કાઢવો કેવી રીતે? સરકાર પેન્શન આપે છે, પૈસાની કોઈ ચિંતા નથી, પણ દિવસ કેવી રીતે કાઢવો? દિવસ કાઢવાની કોઈ વ્યવસ્થા નહીં હોય તો માણસ નકામા કામો કરશે, નવરો બેઠો, નખો દ્વારે એમ, પછી ખટપટો કરશે. એટલે ત્યાં આખી વ્યવસ્થા કરે, ત્યાંની આખી વ્યવસ્થા છે અને સમજવા જેવી છે. એ લોકોને આપણે સમજી નથી શકતા અને આપણને એ નથી સમજી શકતા. એ લોકો એમ માને છે કે જીવન છે એ જીવવા જેવું છે, માણવા જેવું છે. આપણે એમ માનીએ છીએ કે જીવન એક ત્રાસ છે, જિંદગી એક ઉપાધિ છે. હા, આમાં કઈ સુખ નથી, આ બધું મૃગજળ છે, ઝાંઝવાના નીર છે. જિંદગીના પ્રત્યે આપણે ઘૃણા ઉભી કરાવી છે. હવે જિંદગીથી ભાગીને ક્યાં ભાગશો? એટલે કે તમે જિંદગીથી ભાગો, આ બધું છોડો છોડો છોડો, અને છોડીને હવે કરવું શું? બસ તમારે આત્મામાં સ્થિર થઈ જાઓ. આત્મામાં એમ સ્થિર થવાતું હશે? આત્મામાં સ્થિર થયેલા લોકોને તમે જોજો ને. એટલે એમણે જિંદગીનો સ્વીકાર કર્યો છે અને કહે છે કે જીવો ત્યાં સુધી આનંદ સારી રીતે, કોઈને કનડો નહીં, કોઈને દુઃખ ના દો, પણ તમે તમારી શક્તિ પ્રમાણેના સુખો ભોગવો. આપણે સુખદ્રોહી પ્રજા ઊભી કરી, સુખદ્રોહી. મને એક માણસે પૂછ્યું, અને કે તમે ચંપલ પહેરો છો, સ્લીપર પહેરો છો? મેં કહું આ અમારા સાધુઓ ના પહેરે. મેં કહું પહેરી તો બતાવો, પહેરી તો બતાવો. એ નથી પહેરતા, એ કંટ્રોલથી નથી પહેરતા. હું તો ઉઘાડા પગે આખા ભારતમાં ફર્યો છું, ખુલ્લા પડી ગયેલા અને ઈચ્છા પ્રમાણે. પેલા જે નથી પહેરતા એક નિયંત્રણના કારણે નથી પહેરતા. જો એ નિયંત્રણ છોડી મૂકે, ખાનગીમાં પહેરે છે પાછા, એ બધું મેં જોયું ઘણી વાર, ખાનગીમાં બધું થાય છે. એ ત્યાગ નથી, ત્યાગને નિયંત્રણ ન હોય, ત્યાગ ઐચ્છિક હોય, સ્વયંભુ હોય, પોતાની મેળે ઉભો થયેલો. અને એવો જે સ્વયંભૂ ત્યાગ છે ને, ગાંધીજી પૈસા રાખીને પણ ત્યાગી હતા, એક એક પૈસાનો સદુપયોગ કરે. એટલે સજ્જનો, સિનિયર સિટીઝનની વ્યવસ્થા ભારતમાં પણ આવી. આપણે ત્યાં સંન્યાસની વ્યવસ્થા હતી, વાનપ્રસ્થની અને સંન્યાસની વ્યવસ્થા હતી, પણ એ વ્યવહારિક નથી એટલે બહુ ચાલી. આગળ કહેવા ખાતર બધા બોલતા હોય છે, હવે તમે જ વિચાર કરો, 75 વર્ષે કોઈ સંન્યાસ લે, તમારી કોઈની ઈચ્છા હોય તો કહેજો. તો આપણો જે જૂનો સંન્યાસ છે એ કેવો છે ખબર છે? એણે ઘર છોડીને ગામની બહાર નદીના કિનારે રહેવાનું, ઝાડ નીચે, અને ધુમાડો બંધ થઈ જાય
પછી પાંચ ઘરની ભિક્ષા લાવવાની, એ પાંચ ઘરની ભિક્ષા ભેગી કરી નાખવાની, પછી નદીમાં જબોળી દેવાની, રસકસ વિનાની બનાવીને પછી એ ભિક્ષા એક ટાઈમ જમવાની. કોણ તૈયાર છે? કો સાબરમતી તૈયાર છે? આ અવ્યવહારિક હતો. ખરેખર 75 વર્ષે તો એને પોચું પોચું ગાદલું હોય, છોકરાની વહુ આટલો શીરો કરીને ખવડાવતી હોય, બાપા બાપા બાપા, એને વા આવ્યો હોય, દાંત પડી ગયા હોય, મચ્છરદાની હોય, મચ્છર ના કઈડે, એની જરૂર છે. હવે એને કહે તું જા ગામના બહાર જઈને ઝાડ નીચે રહે, કોણ રહેવા જાય? કોઈ ચાલ્યું જ નહીં લાંબુ. પછી જે આવ્યું ને એ બૌદ્ધોનું, જે શ્રમણોનું, જૈનોનું આવ્યું ને, એ નાની ઉંમરથી, 75 વર્ષથી નાની ઉંમરથી જાય. અને નાની ઉંમરથી આવ્યું એટલે એમને મઠો બનાવ્યા, આ કર્યા, રસોડા કર્યા, જમવાની વ્યવસ્થા કરી, અને સારામાં સારું જમવાની બધે મિષ્ટાન મિષ્ટાન, ભંડારા જ ભંડારા. એટલે ના થતા હોય એને બનતા, કાંઈ તો રોજ ભંડારા જ ભંડારા, લીલા લહેર છે. એટલે લોકો કહે છે કે નોકરી કરવી તો સરકાર, અને સાધુ થવું તો કેમ કહ્યું હશે વિચાર કરો. જો પેલા ઝાડ નીચે બેહાડ્યા હોત તો કોઈ થાય ખરા? બસ બસ ગોળીઓ જ ગોળીઓ, બસ બીજી વાત નહીં. આ અવ્યવસ્થા હતી, અને એ અવ્યવસ્થાના કારણે એ ચાલ્યું. તમારી વ્યવસ્થા એવી હોવી જોઈએ જે 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 વ્યવહારમાં ઉતારી શકાય. એટલે આપણા ત્યાં પણ હવે વૃદ્ધો છે, માનો કે તમને પેન્શન મળે છે, તમે ભાગ્યશાળી છો, હવે તો પેન્શન એ સારું એવું મળે છે, પણ તમને પેન્શન નથી મળતું, પણ તમે પહેલાની જિંદગીના બે પૈસા બચાવીને રાખ્યા છે, બેંકમાં મૂક્યા છે, એનું વ્યાજ આવે છે, તોય તમે ભાગ્યશાળી છો. કારણ કે બીજું બધું દુઃખ સહન થાય, પાછલી જિંદગીમાં દરિદ્રતા મહાદુઃખ, પાછલી જિંદગીમાં દરિદ્રતાનું તો મહાદુઃખ. કોના પાસે લાંબા હાથા કરશો, હાથ લાંબા કર કરશો? દાઢી કરવી છે મને, 2 રૂપિયા આપજો, આ લાવવું છે મને, પોસ્ટ કાર્ડ આ લાવજો. પરાવલંબી જીવન જેવું કોઈ દુઃખ નથી. એટલે હું તમને બધાને ખાનગીમાં કહું છું કે હજુ તમે વૃદ્ધ ના થયા હો અને બે પૈસા હોય તો એ સંગરીને રાખજો, બધા આપી ના દેશો. કાલે કઈ કયા માણસની કેવી વૃત્તિ થઈ જાય કઈ કહેવાય, પછી તો એમનું જ છે ને. ને ઘણા એવા હોય કે આપી દે અને પછી રોઈ રોઈ રોઈને બિચારા થાકે. હું માલેગામમાં રહું, એક સુવાલાલ કરીને મારવાડી વૈષ્ણવ, બહુ ભક્ત માણસ, આખો દિવસ છોકરાઓને પ્રસાદ વેચ્યા કરે. એક દિવસ આવીને મારી પાસે બહુ રડ્યા, બહુ રડ્યા. મેં કહું કેમ કેમ સુવાલાલજી, ક્યો રોતે હૈ, ક્યા બાત હૈ? મને કહે નાથ દ્વારામાં મારા ગુરુજીના લગ્ન થાય છે, મારે એ લગ્નમાં જવું છે. નાથ દ્વારામાં એ લગ્ન થયેલા તો પેલા રોડ ઉપર 20 મણ તો ગુલાબ પાથરેલા, એટલા બધા આખી ગલીઓ બધી ગુલાબ ગુલાબ કરી નાખે, મારે એ લગ્નમાં જવું છે. મેં છોકરા પાસે 300 રૂપિયા માંગ્યા, મને 300 રૂપિયા આપ, મારે લગ્નમાં જવું છે. એ છોકરાએ ના આપ્યા. હવે એને 3 બંગલા, 3 પેઢીઓ, કરોડાધિપતિ. તમે કોઈ 300 રૂપિયા તમે પાસે ના રાખ્યા? મને કે સબ છોરે કો દે દો, સબ છોરે કો દે દો. હવે કપાળ ખોટો, હવે છોરે કો દે દો. વાણીઓ છેતરાય નહીં, પણ વાણીઓ ઘરમાં છેતરાય. હવે હવે કીધું કપાળ ખોટો તમે, હું તમને પણ કહું છું કે તમારે આ સુવાલાલ જેવી દશા ના થાય એનો તમે વિચાર કરો. પણ તમારી તમને પેન્શન નથી મળતું, તમે કશું બચાવ્યું નથી, આવક જેટલી હતી બચે એવું કઈ હતું જ નહીં. હવે આ વૃદ્ધાવસ્થા કાઢવી કેવી રીતે? છોકરોને વહુ ઘરમાં માન આપતા નથી, સારી રીતે રાખતા નથી, અને સ્વમાન ભર્યું જીવન જીવવાની ટેવ છે. હવે આ અપમાનિત થઈને ઘરમાં કેવી રીતે રહેવું? સ્વજનાપમાનો, ચાણક્ય લખ્યું છે, બહારનો માણસ અપમાન કરી જાય તેનું બહુ દુઃખ ના થાય, પણ ઘરના માણસ અપમાન કરે તો મહાદુઃખ હતા. તો ચિંતા નહીં કરવાની, ઘણા વૃદ્ધાશ્રમો ખુલ્યા છે, ઘણી સંસ્થાઓ, એકાદમાં જોઈન્ટ થઈ જવાની. બસ તમે સુખી રહો, અમે સુખી રહીએ, પણ ત્યાં કંઈક ભરવું પડે. ત્યાં જઈએ તો ત્યાં તો કંઈક ને કંઈક તો ભરવું પડે ને. તો એવા આશ્રમો છે કે જ્યાં ના ભરવું પડે અથવા ઓછામાં ઓછું ભરવું પડે.
અમારા ત્રણ આશ્રમો છે. દંતાલીમાં અમે ખાલી 100 રૂપિયામાં માણસને રાખીએ, ઉંઝામાં 100 રૂપિયામાં, માત્ર 100 રૂપિયા, અને વીજળીનું બિલ છે એ એમાં 100 રૂપિયામાં ભરાતું નથી. વીજળીનું બિલ 10 થી 12 હજાર રૂપિયા આવે, અને આ વૃદ્ધોની આવક છે એ 3-1 હજાર 3.5 હજાર જેવી થાય, વીજળીનું બિલ એ ભરાતું નથી. દર વર્ષે મને અમારા માણસો કહે કે આપણે વધારીએ. મેં નહીં નહીં, વધારવાની વાત નહીં કરવાની. આ કોના માટે છે? જે માણસને ધર્માદા ખાવું નથી, જેની શક્તિ નથી, અને પાછલી જિંદગી જેને ખુમારીથી જીવવી છે એના માટે. એટલે આ આપણે એને એમ થાય કે હું મફત નથી રહેતો, 100 રૂપિયા આપું છું, એ રહી શકે શાંતિ. વધારીને આપણે કઈ વેપાર કરવા બેઠા છે? અને હવે તો ધર્મમય વેપાર જ વેપાર થયો છે, વેપાર જ. એ ધાર્મિક પેઢીઓ કેવા પૂરતી છે, પણ ખરેખર તો બધી વેપારી પેઢીઓ થઈ ગઈ છે. એટલે એવી જગ્યાઓ પણ છે. પણ એટલો પણ યાદ રાખજો, તમે જ્યાં જાઓ ને જ્યાં રહો, સેવા કરીને રહેજો, ઉપયોગી થઈને રહેજો. જો માથે પડ્યા એવો સ્વભાવ રાખ્યો તો ત્યાંથી લોકો કાઢી મૂકશે. લાકડા લડાવે, આમ લડાવે, આમ કાઢો કાઢો કાઢો, પછી સ્વભાવથી દુઃખી થઈ જશો. એટલે તમારો સ્વભાવ સુધારી શકો, તમે સ્વભાવ સારો રાખી શકો, અને પાછલી જિંદગી પણ માણસ કંઈક ને કંઈક તો ઉપયોગી હોય જ. હું તો તમને એટલે સુધી કહું છું, ઘરમાં ઉપયોગી થઈને રહેજો. લાવ વહુ બેટા, લાવ શાક સુધારી આપું, લાવ તારા છોકરાને રાખું, લાવ હિંચકો નાખું, તો વહુને પણ ભારે નહીં પડો. પણ હવે વહુનું કશું કામ નથી કરતા, જયારે જુઓ ત્યારે ઘોંચ પરણો, તો વહુ કે આને કાઢો, આને કાઢો, કાં તો આને રાખો, કાં તો મને રાખો. એટલે પાછલી જિંદગી છે એને સ્વભાવ સુધારીને, આદતો સુધારીને પણ સુધારી શકાય છે. અને હું એમ માનું છું કે હજુ આપણા ત્યાં સંયુક્ત કુટુંબ છે, એટલું બધું તૂટ્યું નથી, ભવિષ્યમાં તૂટવાનું છે, એ રહેવાનું નથી, એને કોઈ રોકી શકવાનું નથી. પણ જે છે એમાં આપણે આપણી જગ્યાએ ગોઠવાઈ જઈએ. હવે એવું સમજવાનું કે આપણે 12 વાગ્યાના સૂર્ય હવે નથી રહ્યા, હવે આપણે 4 વાગ્યાના 5 વાગ્યાના સૂર્ય થઈ ગયા છીએ. ધીરે 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 પીડા પડી રહ્યા છીએ, એટલે હવે આપણે પહેલા જેવો રૂવાબ ઘરમાં ના ચાલી શકે. અને એટલે એ રીતે જો કરો તો તમે સારી રીતે શાંતિથી રહી શકો. નરોડામાં સિનિયર સિટીઝન ફોરમ સંસ્થા અને આટલા બધા સિટીઝનો ભેગા થાય, રમે ગમે, આનંદ કરે, મંગળ કરે, હસે, હસવું, બહુ ગંભીર ના રહેવું, બહુ છીછરાય ના થવું, પણ એકદમ મોઢું ચડેલું વિચડેલું, જ્યારે જુઓ ત્યારે મોઢું ચડેલું વિચડેલું, અરે હસો હસો જરા હસો, એ રીતે આનંદથી રહેવું. અને જો ભગવાને તમને શક્તિ આપી હોય તો મારી તમને એક ખાનગીમાં સલાહ છે, 1-2 વૃદ્ધોને દત્તક લેજો. જેમ પેલા છોકરાને દત્તક લેતા ને, એમ 1-2 વૃદ્ધોને દત્તક લેજો. તમને 10,000નું પેન્શન મળે છે, 5,000નું પેન્શન મળે છે. અમારા જેવી સંસ્થામાં તો ખાલી મહિને હો આપો તો 1 વૃદ્ધને રાખી છે. આ માણસ છે પાછળ દુઃખી થાય છે, અને સજ્જન માણસ છે, આને દુઃખી ના કરો. 100, 200, 300, 400, 500 જે થતા હોય એને. મારા કોબા આશ્રમમાં થોડાક સમય પહેલા એક સ્વામિનારાયણના સાધુ, પણ સાધુ પણ છોડી દે, એમણે વાત કરી કે હું સ્વામિનારાયણમાં સાધુ હતો, પછી મેં સાધુ પણ છોડી દીધું. તો ભાઈ કેમ છોડી દીધું? એ બધી વાત કહેવા જેવી નહીં, પણ એમને વાત કરી કે એક વાર છે ને બધા લાડુએ લડ્યા. હાથ આવ્યું જો અત્યાર, હે જે હાથમાં આવ્યું ને, હું તો કહું છું પેલા આતંકવાદી આવ્યા હતા ને એ વખતે જો લાડુ માર્યા હોત તો મરી જતી. લાડુએ લડ્યા, અને પછી તો કમંડળો ભરી ભરીને ગરમ ગરમ દાળ એકબીજા ઉપર નાખી. આ તો સારું છે, તમે બધા દૂરથી અમને પગે લાગો છો, બહુ નજીક આવવા જેવું નથી, હો દૂરથી જ હારા, ડુંગરા બધા દૂરથી રડ્યા હમણાં. અને ગરમ ગરમ દાળ એકબાને હું પછી છટકો, ભાઈ અહીં હવે આપણે રહેવું નથી, ઉતારી દીધું, ઘર લીધું અમદાવાદમાં કોઈ જગ્યાએ, ત્યાં રહ્યો. 2 માળનું ઘર, ઉપર માળ છે એક ડોક્ટરને આપ્યું, ક્રિશ્ચિયન ડોક્ટર. અને પછી મેં વિચાર કર્યો કે હવે મારી છેલ્લી ઉંમર છે, આ ઘર વેચી નાખો. ઘર વેચી નાખ્યું, એ
ડોક્ટરને જ વેચી દીધું અને ભત્રીજીને પરણાવીને એના પૈસા એને આપ્યા, પૈસાથી પૂરા થઈ ગયા. હવે હું પૈસા વિનાનો થઈ ગયો, કરવું શું? કે પેલા ક્રિશ્ચિયન ડોક્ટરે કહ્યું તમે આ કોબા આશ્રમમાં દાખલ થઈ જાઓ, તમારા મહિને મહિને હું પૈસા ભરીશ. એટલે જ્યાં સુધી રહ્યા પેલો ક્રિશ્ચિયન ડોક્ટર આવી અને એમના દર મહિને પૈસા ભરી જાય. તો ઘણી વાર વિચાર કરું કે આ ડોક્ટર સારો કે આપણે સારા? ઘર તો એને વેચાતું લીધું હતું, હવે ના ભરે તો એને કોણ પૂછનારો? અને દત્તક રાખ્યો કહેવાય. એક વૃદ્ધ હું દત્તક રાખું, બે વૃદ્ધો દત્તક રાખું. હવે તો બિચારા દેવ થઈ ગયા, સારું થયું, છૂટ્યા. પણ આવા ઘણા વૃદ્ધો હોય અને પાછળથી લાચાર થઈને રીબઈ 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 રીબઈને જીવતા હોય, તો એકાદ બે વૃદ્ધોને દત્તક લઈ લેવાના. ભગવાને તમને બાવળા શક્તિ આપી છે, તમારી આવક છે. તમે ધારો તો 5-25 માણસને પોષી શકો છો, તો એ વ્યવસ્થા તમે કરી શકો છો. અને બીજે ના કરો તો અહીં નરોડામાં જ કરો. નરોડામાં જ એક ઘરમાં એવી વ્યવસ્થા કરો કે આવા 5-25 વૃદ્ધો હોય એ સ્વમાનપૂર્વક આવીને 1 રૂપિયામાં કે 2 રૂપિયામાં જમી શકે. બસ 2 રૂપિયા આપો, જમો, કાર્ડ આપી દેવાનું. એ ઘણી જગ્યાએ એની વ્યવસ્થા કરેલી છે. બાકી રસોડાનો ખર્ચો છે, એમાં જે ખોટ આવશે એ સંસ્થા ઉપાડશે. આવી કોઈ વ્યવસ્થા થાય તો આપણા વૃદ્ધો પણ પાછલી જિંદગી સારી રીતે જીવી શકે, સ્વમાનપૂર્વક જીવી શકે. એમાં આપણાથી જે કંઈ બને એ બધું આપણે કરવું જોઈએ. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ રીતે સિનિયર સિટીઝન સંસ્થા છે એ સિનિયર સિટીઝનો માટે ઘણી ઘણી સારી વ્યવસ્થાઓ કરે, ફળે ફૂલે ને વિકસે અને લોકોના માટે ઉપયોગી કાર્યો કરે, પરસ્પરમાં પ્રેમથી રહે, કોઈ નાત જાતના ભેદ ના રાખે, હળીમળીને સંપીને રહે અને એકબીજાને ઊંફ આપે, એકબીજાને ટેકો આપે, નિરાધારનો આધાર બને એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિ ઓમ.